ब्रह्मानंदम परम सुखदम केवलम ज्ञानमूर्ति द्वंद्वातीतम गगन सदृशम तत्वमस्यादि लक्ष्यम एकम नित्यम विमलम अचलम सर्वधीशाक्षिभूतम भावातीतम त्रिगुणरहितम सद्गुरुं तं नमामि गुणातीतो अक्षरं ब्रह्म भगवान पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मुच्यते भवबन्धनात् कृपा करो मुझे ऊपरे सुख निधि सहजानंद गुण तमारा गाववा बुद्धि आप जो सुख कंद श्री स्वामी नारायण भगवान नी जय अक्षर पुरुषोत्तम महाराज नी जय गुणातीतानंद स्वामी महाराज नी जय भगत जी महाराज नी जय शास्त्री जी महाराज नी जय योगी जी महाराज नी जय प्रमुख स्वामी महाराज नी जय प्रगट गुरु हरि महंत स्वामी महाराज नी जय प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सव नी जय अक्षरधाम महोत्सव नी जय आयुर्वेद नो जे विषय छे ये महान गहन विषय छे यानी अंदर नानी मोटी बधी वस्तुओ पर ख्याल राखवानी जरूरियात रहे छे। अबे आपड़ा मनुष्य देह छे एने तंदुरस्त राखवा माटे नु ज्ञान जे शास्त्र मां छे ने ये शास्त्र ने आयुर्वेद कहेवामां आवे छे अने एनो मुख्य महान सूत्र जे कोई होय ने तो ये आहार एज औषध छे। आपणे नानी मोटी कोई पण बीमारीओ जे थती होय ने ए बीमारीओ खोराक ऊपर ज आधार रहे छे ये खोराक माथी ज उत्पन्न थती बीमारीओ होय छे अने ए धारो के कोई बीमार थाय तो एने सारू करवू होय तो दवा लेता होय एनी साथे चरी पाड़वानी पण जरूर पड़े छे। एक वखते चरक ऋषि पासे विद्यार्थी आयुर्वेद नो अभ्यास करता था अने आयुर्वेद नो अभ्यास जारे पूरो थयो ने त्यारे एक मोटी सभा रची अने एमा आजूबाजू ना गामना बधा माणसो आव्या अने ते वखते चरक ऋषिए शुं कर्युं के बधा आयुर्वेद ना जे रहस्यो हता ने बधा खुल्ला पाड़ी दीधा। एटले पेला भावी वैद्यो जे बेठेला हता ए तो रड़वा माड्या। पछी सभा पूरी थई ने बधा आश्रम मां आव्या त्यारे चरक ऋषिए पूछ्युं के तमे केम रड़ता था एनुं कारण के आपणे तो हवे बधुं अभ्यास पूरो थयो एटले छूटुं पड़वानुं छे अने गमे त्यारे तमारे कंई जरूर पड़े तो हुं छुं ताके जे अमे एना वियोगने कारणे छूटा पड़वाना छीए अने कारणे नता रड़ता तमे आ बधुं बहार पाड़ी दीधुं ने एना लीधे रड़ता था कि अमारुं केम चालशे। त्यारे चरक ऋषिए कह्युं के सांभळो मैं बधुं बहार पाड्युं तो बराबर छे પણ કોઈ ચરી પાડવા વાળા મળશે જ નહીં મેં જે વાત કરી એ પ્રમાણે પાડવા વાળા જ મોટે ભાગે નહીં મળે એટલે તમારું તો અઢળક ચાલશે કે જે કોઈ પણ પ્રકારનો વાંધો એની અંદર નહીં આવે। ત્યાર પછી એ લોકોને થોડી ધરપત મળી। હવે મૂળ વસ્તુ શું છે કે આપણને આ શરીર તો મળ્યું છે એના માટે જ આ આયુર્વેદ છે પણ મોટો પ્રશ્ન એમાં શું થાય છે કે જે રીતે શરીર નો ઉપયોગ કરવો પડે ને એ રીતે આપણે ઉપયોગ કરતા નથી। ધારો કે આપણે કોઈ નવો બંગલો બનાવ્યો હોય કે ગમે તે હોય એની મરામત કેટલી કરીએ છીએ કઈક તૂટ્યું કર્યું આ છે તે છે કઈ નળ બરાબર ન ચાલતો હોય તો એની વ્યવસ્થા કરીએ બધું કરીએ છીએ। આપણને બધા પ્રકારનું જ્ઞાન છે આપણે નોકરી ધંધો કરતા હોઈએ વેપાર કરતા હોઈએ પોતપોતાના ક્ષેત્રની અંદર દરેકને દરેક પ્રકારનું જ્ઞાન છે પણ પ્રશ્ન ક્યાં છે કે આ છ સાડા છ ફૂટનું જે માળખું છે ને શરીર
એના વિશે આપણને જેટલું જોઈએ ને એટલું જ્ઞાન નથી. આખી દુનિયાનું જ્ઞાન મેળવ્યું છે પણ આ જ્ઞાન આપણે, આના વિશે આપણને કોઈ પ્રકારનું જ્ઞાન નથી. તો નથી એનું કારણ શું કે આપણે એના તરફ કાયમ માટે બેદરકાર રહ્યા છીએ, એટલા માટે એનું જ્ઞાન નથી. તો એની સમજવાની જરૂર છે કે આપણને આ શરીર મળ્યું તો છે, હવે શેને માટે મળ્યું છે? કોઈ વસ્તુ આપણે ખરીદીએ કે કોઈ આપણને કોઈ વસ્તુ ભેટ આપે તો એનું કઈ રહસ્ય તો હોય ને? તો ભગવાને આપણને આ મનુષ્ય દેહ આપ્યો છે એનું કઈ રહસ્ય તો હોય ને? તો રહસ્ય શું છે? ભગવાનની ભક્તિ કરવી એ મૂળ રહસ્ય છે. બાકી તો આ બીજા પશુ પક્ષી ને પ્રાણીઓના તો બધા ઘણા છે, ખાઈ બધાને ખાવા પીવાનું મળે છે. આપણે તો નોકરી ધંધો કરીએ, વેપાર કરીએ, દાખલો કરીએ ત્યારે મળે છે, પણ પેલા લોકોને તો કશું નથી કરતા તો એ મળે છે ને? સામાન્ય દોડા દોડી કરે તો એ લોકોને બધું પ્રાપ્ત થાય છે. તો એ લોકો મને આપણામાં વિશેષતા શું છે? આપણને ભગવાને બુદ્ધિ આપી છે અને આપણને આ મનુષ્ય દેહ આપ્યો છે એનું કઈ રહસ્ય તો હોય ને? અને એ પાછું આપણે કેટલા વિલંબને અંતે મળ્યો છે, ત્યારે તો શાસ્ત્રોમાં કહ્યું છે કે દુર્લભમાં દુર્લભ મનુષ્ય દેહ મળ્યો છે, કે જે પૈસા ખર્ચતા પણ ન મળી શકે આ દુનિયાની અંદર એવી કોઈ વસ્તુ હોય ને એને દુર્લભ કહેવાય. આપણે આ સમુદ્ર છે આખો, એ સમુદ્રની અંદર કેટલું બધું પાણી છે, પણ એ સમુદ્રના પેટાળની અંદર એક કાચબો હોય અને એક 10x10 ની એક રિંગ દરિયાની અંદર નાખો. હવે એ રિંગ તો એ સ્થિર તો હોય જ નહીં, ફરતી જ રહે મોજાની સાથે સાથે, પણ એ કાચબો જે છે ને 10,000 વર્ષે એક વખત ઉપર આવે છે. અને જયારે ઉપર આવે ને રિંગની વચ્ચે જયારે કાચબો આવે ને ત્યારે મનુષ્ય દેહ મળે છે. તો વિચાર કરો કે આટલા વિલંબના અંતે આપણે આ મનુષ્ય દેહ મળ્યો છે, તો એની કિંમત સમજ્યા વગર આપણે બીજી બાબતોમાં દોડધામ કરીએ છીએ, બધું કરીએ છીએ, પણ આના વિશે કોઈ આપણે વિચાર કરતા નથી. તો આના વિશે વિચાર કરવાની જરૂર છે કે આને સચવાય કેવી રીતે, આનું ધ્યાન કેવી રીતે રાખવું. તો શાસ્ત્રની અંદર લખ્યું આહાર એ જ ઔષધ. આહાર છે ને એ જ મોટી મોટી દવા છે. તો એ દવા બનતી કેમ નથી? અને દવાના બદલે રોગ થાય છે. રોગ તો થવા જ ના જોઈએ ને જો એ ઔષધો જ હોય. અને ઔષધ તો આપણે લઈએ છીએ દરરોજ, સવાર બપોર ને સાંજ, સવારે નાસ્તો કરીએ, બપોરે જમીએ, રાત્રે જમીએ, તેમ છતાં પણ રોગ કેમ થાય છે? આહાર જ ઔષધ થયું કહ્યું હોય તો રોગ તો ન થવો જોઈએ ને. પણ તો પાછું બીજું સૂત્ર છે કે ખોરાક ને પીવો ને પ્રવાહી ને ખાઓ. ખોરાક ને એટલો પીવો, એટલો ચાવો કે મોઢામાં લિક્વિડ થઈ જાય. અને લિક્વિડ થઈ ગયો જે આહાર હોય એ આપણે ઘૂંટડો ઉતારીએ અને જઠરમાં જેવો પડે ને એવો તરત જ પાચક રસો ઝરવાના ચાલુ થાય છે. તો એ પાચક રસો ઝરે ને એ ખોરાકને સંપૂર્ણ 100% પચાવી નાખે છે. પણ એ ક્યારે? કે બરાબર ચાવીને લિક્વિડ થયો હોય તો એ ખોરાકને પચાવે છે. હવે પ્રવાહીને ખાઓ, એટલે ગરમ દૂધ હોય, ગરમ ચા હોય, એ આપણે કેવી રીતે લઈએ છીએ એ રીતે લઈએ એને પ્રવાહીને ખાધું કહેવાય. એટલે આ સિદ્ધાંત આપણે લગભગ મોટાભાગના જોઈએ ને તો 90-95% પાડતા જ નથી. એના લીધે જ આ ડોક્ટરોની સંખ્યા વધી છે, હોસ્પિટલોની સંખ્યા વધી છે. હવે આપણને બીજો પ્રશ્ન થાય કે ખોરાક તો આપણે ખાઈએ છીએ, બધું કરીએ, પણ ખોરાકમાં પણ બે પ્રકારના માણસો છે. એક મહેનત કરે છે, રાત દિવસ મજૂરી કરે છે, અને બીજા બેઠાડું જીવન છે. તો જે મજૂરી કરે છે ને, રાત દિવસ ગુણિયો ઉપાડે છે, આપણે ગોડાઉનની અંદર જોયું હોય કે સવારથી સાંજ સુધી મનુષ્ય જે મજૂરો હોય છે ને એ લોરી ખાલી કરે છે, ગુણિયો ઉપાડે છે, 5-5 મણની ગુણી. હવે એના ખોરાકમાં ને આપણા ખોરાકમાં ફેર શું છે? એને શું મળે છે? શું રોટલો મળે છે? કદાચ ઘરેથી છાશ લાવ્યો હોય તો એ છાશ મળે, અથવા તો મરચું લે અને એ જ લેતો હોય ને પાણી પીતો હોય અને રોટલો ખાતો હોય. એ બીજું તો સારું એને મળતું ના હોય, મિષ્ટાન કે ગળપણ તો એને 12 મહિને કદાચ કોઈ આપે ને એકાદ વખત ખાવાનું મળતું હોય, તો બાકી તો દરરોજનું રૂટિન આ જ છે એને રોટલા ને એ જ. તેમ છતાંય 5 મણની ગુણી ઉપાડી અને આજી પાછી કરે છે ટ્રકોમાંથી
તે પછી એક ટ્રક નહીં સવારથી સાંજ સુધી ખાલી કરે છે તોય એ થાકતો નથી, જરાય થાકતો નથી અને કામ કરે જ રાખે છે. જયારે આપણે 5 કિલો કે 10 કિલો લઈને થોડા 100 મીટર સુધી જઈએ તો ખભા ને બધું દુખે, હાથ દુખે, તો એનું કારણ શું? એ જે ખાય છે ને રોટલો ને એ મરચું કે જે કઈ જોડે ખાતા હોય, ગોળ પણ લેતા હોય શક્તિવર્ધક, તો એને બધું મહેનત કરવાને લીધે પાચન થઈ જાય છે. એટલે પાચન થઈ જાય છે એમાંથી એને આ શક્તિ મળે છે. જયારે આપણે શું છે, બેઠાડું જીવન છે, તો બેઠાડું જીવન વાળા માટે આયુર્વેદ એમ કે છે કે એને ફક્ત રાંધેલી વસ્તુ જ ખવાય. તો રાંધેલી વસ્તુમાં દાળ ભાત છાસ, મગ ભાત છાસ, ખીચડી કઢી, વઘારેલો ભાત, વઘારેલી ખીચડી, ફાડા લાપસી, એ લોટ નથી, ફાડા લાપસી, આ જો ખોરાક આપણે ખાઈએ ને તો, અને પાછું કહ્યું એ રીતે કે ખોરાક ને પીવો ને પ્રવાહી ને ખાઓ, એ રીતે જો આપણે આ ખોરાક લઈએ ને તો આપણા શરીરની અંદર રોગ લાગવાની કોઈ શક્યતા લગભગ મોટે ભાગે રહે જ નહીં. હવે મજૂર ને રોટલો મરચું એ જ ખાય છે, છતાં પણ એને વિટામિન ક્યાંથી મળે છે, પ્રોટીન ક્યાંથી મળે છે, કેલ્શિયમ ક્યાંથી મળે છે, બધું ક્યાંથી મળે છે, એ વિચાર આપણને આવે ને, તો એમાં એવું છે કે જે ખાય ને એ બધું જ એને પચી જાય છે. હવે જે પચેલો ખોરાક હોય ને એમાંથી એને વિટામિન કેટલું ઘટે છે, પ્રોટીન કેટલું ઘટે છે, કેલ્શિયમ કેટલું ઘટે છે, આયરન કેટલું ઘટે છે, એ બધું જ કામ છે ને બનાવવાનું કામ લીવરનું છે. લીવર 200 આઈટમ બનાવવાની ફેક્ટરી છે આ શરીરની અંદર. એટલે ઉપરથી કોઈ કશું નાખવાની કોઈ જરૂર નથી. ખાલી તમે બેઠાડું જીવન વાળા એકલા મગ ખાવ ને એકલી ખીચડી ખાવ સવાર સાંજ, પણ મેં કહ્યું એ રીતે ખોરાક ને પીવો ને પ્રવાહી ને ખાવ, તો રોગ આવવાની કોઈ પણ પ્રકારની શક્યતા રહે જ નહીં. એનું કારણ કે બધું જ પાચન થઈ જાય. હવે મગ એકલા મગ ને મગની ખીચડી ખાતા હોય કે એકલા દાળ ભાત ખાતા હોય તો આપણને બીજો પ્રશ્ન થાય કે આપણને ક્યાંથી મળે, પણ મેં કહ્યું એ રીતે લીવર આ બધું જ બનાવે છે, એટલે ઉપરથી કશું નાખવાની જરૂર નથી. આપણે ડોક્ટર પાસે જઈએ, ડોક્ટર કહેશે તમારામાં કેલ્શિયમ ઓછું છે, પ્રોટીન ઓછું છે, એટલે આપણે મોટે ભાગે પ્રોટીન ઉપર જ તૂટી પડતા હોઈએ છીએ. પણ શરીરને કેટલું જરૂર છે એ ડોક્ટરને પણ ખબર છે, કે છે ખરા કે આટલું પ્રોટીન ઓછું છે, કેલ્શિયમ ઓછું છે, હા પેલા આંકડામાં બતાવે, પણ આમ ખબર પડે આપણને કે કેટલું ઓછું છે શું છે, કઈ ખબર પડતી નથી. તો ભગવાને એવી રચના કરી છે કે એ જે લીવર છે ને એ લીવર બધું જ બનાવે છે, અને તે પાછું શરીરને કેટલું જરૂર છે, કેલ્શિયમની જેટલી જરૂર છે એટલું જ કેલ્શિયમ બનાવે છે, પ્રોટીનની જરૂર હોય એટલું જ પ્રોટીન બનાવે, બાકી વિટામિન ને, એટલે ઉપરથી નાખવાની કોઈ જરૂર નથી. ધારો કે ઉપરથી નાખ્યું આપણે, ઉપરથી ખાધું પણ પચતું ના હોય તો એ કેલ્શિયમ ને બધું ફાયદો શું કરે આપણને? કોઈ પણ પ્રકારનો ફાયદો થાય નહીં. હવે આ ખાવાની વાત તો કરી, પણ હવે કોઈને પાચન શક્તિ બિલકુલ મંદ હોય, પચતું જ ના હોય, તો એને શું કરવું જોઈએ? તો આયુર્વેદની અંદર મંડ કહેવામાં છે. મંડ, મંડ એટલે જે ભાત છે ને, ભાત આપણે બનાવીએ ને એ છાશની અંદર રાંધીને ખદખદાવાનો, બરાબર વ્યવસ્થિત રીતે ખદખદાવાનો, અને કદાચ એ રીતે ના કરો તો ભાત બની ગયેલો હોય ને એની અંદર છાશ છમકાવી વધારે નાખી અને બરાબર ખદખદાવો એને, અને ત્યાર પછીથી એની અંદર સિંધવ મીઠું નાખી શકાય, અને સામાન્ય પેલું આપણે આ જીરું, વટેલું જીરું નાખો, મરી કદાચ સાધારણ ભૂકો એનો ભભરાવો, એ જે ખાવાનું તમે રાખો અને ચાવી ચાવીને, તો એ ધીરે 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 કરીને તમારી પાચન શક્તિ જે મંદ પડી ગઈ હોય ને એ પાચન શક્તિ તેજ થઈ જાય છે. હવે પાચન શક્તિ તેજ કરવા માટે પણ બીજું શું કરવું જોઈએ કે સૂંઠ લેવી જોઈએ. સૂંઠ જમ્યા પહેલા 1 કલાક પહેલા સૂંઠ, મેં જે પેલું પેમ્પલેટ મોકલ્યું છે એની અંદર આ સૂંઠનું સૂંઠ વિશે પણ છે, મરી વિશે પણ છે, પાણી વિશે પણ છે, અજમો મેથી ને કાળી જીરેના પ્રયોગો પણ છે, અને હરસ મસા વિશે પણ એની અંદર ડિટેલવાર બધું આપેલું છે. તો સૂંઠ જે પાણી સાથે જમ્યા પહેલા 1 કલાક પહેલા સૂંઠ લે તો એને સંપૂર્ણ પાચન થઈ જાય, બળ વધારે, શક્તિ વધે,
વાત પિત અને કફ ઉપર શરીરનું માળખું રચાયેલું છે તો વાત પિત અને કફને બેલેન્સ કરે એટલે ઘણા બધા એના એ ફાયદા છે અને શરીરમાં કાચો આમ ઉત્પન્ન થયો હોય એ કાચા આમને આમનું પણ પાચન કરે એટલે સૂંઠ છે ને મહાન ઇલાજ છે મરીની પણ એની અંદર વાત આપેલી છે મરી કે મરી કોણે ક્યારે લેવા એ પણ એની અંદર વિગતવાર સમજાવેલું છે અને બીજું પાણી પ્રયોગ વિશે આપેલું છે ઘણા ડોક્ટરો કહે ને કે 6 લિટર પાણી પીજો ને 5 લિટર પીજો ને 4 લિટર પીજો એ કાંઈ લેવાની જરૂર નથી સવારમાં આમાં બિફોર બ્રશ લખ્યું છે એટલે આપણે શું કરવું સત્સંગી હોય ને બ્રશ કરીને લેવું અથવા તો બીજો પણ એક રસ્તો છે કે રાત્રે 2-2.5 વાગે આપણે ધારો કે જાગી ગયા હવે તે વખતે કઈ તરસ લાગી હોય તો પીતા હોઈએ છીએ તો તે વખતે પી લેવું પાણી અને પછી સુઈ જવું પાછું અથવા તો પૂજા કર્યા પછી લેવું તો 1.5 લિટર પાણી પૂજા કર્યા પછીથી લેવાનું બતાવ્યું છે એની અંદર સારું ત્યાર પછીથી નાસ્તો કરવાનો ક્યારે એ પણ એની અંદર બતાવ્યું છે નાસ્તો કર્યા પછીથી 2 કલાક પાણી ન લેવું એ પણ એની અંદર બતાવેલું છે અને ત્યાર પછીથી જમ્યા પછી શું કરવું એ પણ એની અંદર બતાવેલું છે કેટલું પાણી પીવું તો એ પ્રમાણે માથમાં પાણી પીવો ને તો 2-3 લિટર જેટલું માળ થાય દિવસ દરમિયાન અને એટલું જ શરીરને પૂરતા પ્રમાણમાં જરૂરનું છે વધારે કઈ નાખવાની કઈ જરૂર નથી મરી જે મરીની એની અંદર વાત જે કરવામાં આવી છે ને એ મરી ત્રિદોષ શામક છે ત્રિદોષ 3 દોષને સમાવે છે વાત પિત્ત અને કફ આ શરીરનું જે આખું માળખું છે ને 3 વસ્તુ ઉપર રચાયેલી છે વાત પિત્ત અને કફ વાયુ વધે તો રોગ પિત્ત વધે તો રોગ અને કફ વધે તો પણ રોગ એને બેલેન્સ જોઈએ તો મરી છે ને આ ત્રણેયને બેલેન્સ કરે છે જે વધઘટ થઈને હોય ને એને બેલેન્સ કરે છે એટલે એને ત્રિદોષ શામક કહેવા કરે હવે જો એ બેલેન્સ કરે એટલે કોઈ રોગ તો રહે જ નહીં કદાચ મોટો નસીબ જોગે કર્મયોગે કંઈક આવી જાય તો વાત જુદી છે પણ બીજા મેજર રોગ થવાની કોઈ શક્યતા એમાં રહે નહીં બીજું સૂંઠ જે છે ને પાણી સાથે લેવાની જે વાત કરીને સૂંઠ જમ્યા પહેલા 1 કલાક પહેલા જમીને લે તો ખાલી પાચન જ કરે અને જમ્યા પહેલા 1 કલાક પહેલા લે તો આ બધા ફાયદા છે કાચો આમ પણ મટાડે અને ડાયાબિટીસ તરીકે જે આ ડોક્ટરો નિદાન કરે છે ને ડાયાબિટીસ એ આયુર્વેદની દ્રષ્ટિએ ડાયાબિટીસ નામનો કોઈ રોગ જ નથી જે એલોપેથી વાળા ડિટેક્ટ કરે છે એ તો છે શું એ નહીં પચેલા ખોરાકમાંથી કાચો આમ ઉત્પન્ન થાય છે એ કાચો આમ લોહીની અંદર જ્યારે ભળે ત્યારે આ લોકો એને ડાયાબિટીસ તરીકે ડિટેક્ટ કરે છે તો એ કાચા આમને સંપૂર્ણ પાચન કરી નાખવાનું કામ સૂંઠનું છે એ સૂંઠ આપણે રોજ એ પ્રમાણે લઈએ ને તો ઘણા બધા શારીરિક પ્રશ્નો આપણા દૂર જ થઈ જાય મોટા ભાગે એનું કારણ કે એ પણ વાત પિત્ત ને કફનું શમન કરે છે હવે મરી કોણે ક્યારે લેવા શું છે શું નહીં બધું જ આની અંદર બતાવ્યું છે પણ ઘણી વખત પ્રશ્ન એમ થાય કે આ બાળકોને 20 વર્ષના નીચેના લેવાનું કયું છે તો પછી યુવાનોને બપોરે કયું છે પછી રાત્રે લેવાનું કયું છે તો કોઈ એમ પ્રશ્ન પૂછે કે ભાઈ રાત્રે ના લઈએ ને ઉંમરવાળા હોય રાત્રે ના લઈએ સવારે લઈએ તો શું વાંધો એવો પણ કોઈના મનમાં પ્રશ્ન ઉભો થાય આ લખ્યું છે એટલે પ્રશ્ન તો ઉભો થાય તો એના જવાબમાં એમ છે કે ઇન્ડિયાની ઋતુ કેટલી શિયાળો ઉનાળો ને ચોમાસું દિવસના ભાગ કેટલા સવાર બપોર ને સાંજ આયુષના ભાગ કેટલા બાલ્યાવસ્થા યુવાવસ્થા ને વૃદ્ધાવસ્થા બાલ્યાવસ્થા એટલે શિયાળો બાળક માત્ર જે જન્મ્યું હોય ને એને કફ સિવાય બીજા રોગ હોય જ નહીં તમે દુનિયાના કોઈ પણ હોસ્પિટલમાં લઈ જાઓ તો એને કફના જ રોગ હોય બીજા રોગ હોય જ નહીં એટલા માટે એને સવારનો ટાઈમ લખ્યો છે પછી યુવાવસ્થા એટલે એને એસિડિટી હોય પિત્ત હોય એવું બધું હોય એટલે એને બપોરના ટાઈમમાં અને સાંજનો ટાઈમ એટલે ચોમાસું દિવસનો અંતિમ ભાગ ઋતુનો અંતિમ ભાગ આયુષનો અંતિમ ભાગ એમાં વાયુની તકલીફ હોય માણસને અહીંયા દુખે છે મને છાતીમાં દુખે છે મને ઘૂંટણમાં દુખે છે પગમાં દુખે છે શરીર દુખે છે એ બધા વાયુના રોગો વાયુના 80 રોગ કહેવામાં આવે છે વાયુના 80 રોગ છે આયુર્વેદમાં હવે એ 80 રોગ તો કેવા છે તો જેને બધા આ
વાયુના રોગ લાગુ પડે ને તો વાયુ વિશે આયુર્વેદમાં એમ કહ્યો છે કે આ દુનિયામાંથી તોફાનીમાં તોફાની માણસ શોધી લાવો. તોફાની એટલે તોફાની નહીં, તોફાનીમાં તોફાની એટલે છેલ્લી કક્ષાનો, એમાં વળી ગાડામાં ગાડો શોધી લાવો. તોફાની તો ખરો પણ એમાં ગાડામાં ગાડો, છેલ્લી કક્ષાનો ગાડો, એને સાકર જ બાંધવો પડે. તો એના કરતા વધારે ધમાલ વાયુ મચાવે છે આ શરીરની અંદર. 80 પ્રકારના રોગ છે ને એ આ વાયુ મચાવે છે. એટલે એને સાંજને ટાઈમે લેવાના, એનું કારણ કે સાંજે વાયુનો પ્રકોપ વધારે હોય એટલે વાયુનું શમન થાય. આ બીપી છે, આ છે, તે છે, બધું સાંજના ટાઈમે જ એનો પ્રકોપ વધારે થતો હોય એટલે એને મોટે ભાગે સાંજે લેવાનો. યુવાનો હોય બપોરે લેવાનું. આ પિત્ત છે, ઘણાને નાની ઉંમરમાં વાળ ધોળા થઈ જાય, નાના છોકરા હોય યુવા હોય થતા, એનું કારણ શું? પિત્ત. પિત્તને લીધે થાય છે. તો જો આ મરી લેવાના રાખતા હોય તો ત્રિદોષામક છે. સૂંઠ લેવાની રાખે તો પણ ત્રિદોષામક છે. પાચન પણ કરે સૂંઠ, શરીરમાં અગ્નિ પણ વધારે, અગ્નિ એટલે આ જે પાચક રસો જે ઝરે ને ત્યાર પછી એને પચાવી નાખે, એની અંદર અગ્નિ ઝરે એટલે એને જઠરાગ્નિ કહેવામાં આવે છે. જઠરની અંદર અગ્નિ ઝરે, જેવો ખોરાક જાય એટલો તરત જ પાચક રસો ઝરે કે જે પચાવે છે. એટલે ખોરાકનું પાચન સૂંઠ પાછું પાચન કરે, એટલા માટે એ મહા ઉત્તમમાં ઉત્તમ ઈલાજ છે. આપણામાં પહેલા કહેવત હતી ને કે તારી માએ સવા શેર સૂંઠ ખાધી હોય તો આવો, એકબીજા જોડે લડતા હોય ને તારે આવી વાત કરતા. હવે સવા શેર સૂંઠ તો એક બાજુ રહી, પણ 100 ગ્રામ આપણે મહિનામાં નથી ખાતા, વર્ષમાં નથી ખાતા કહીએ તો પણ ચાલે. તો સૂંઠ એ મહાન ઈલાજ છે, એ આપણે લેવો જ જોઈએ. આ જો લેતા હોય ને એટલે ડાયાબિટીસ ની કોઈ શક્યતા નહીં રહે. એનું કારણ કે ખોરાકમાંથી જ ઉત્પન્ન થાય, તે ખોરાકને તો બારા જેમાંથી થાય છે તો બારા તો બંધ જ કરી દીધા. હવે ડાયાબિટીસ નો પેશન્ટ હોય કોઈ, એને ગળપણ ખાવાની ઈચ્છા હોય તો એને ગોળમાં બનાવેલી કોઈ આઈટમો લે ને ગોળમાં, પણ કયો ગોળ અત્યારે અહીં મળે છે ને દેશી ગોળ, કાળા જેવો આવે ને એકદમ બ્રાઉન જેવો ને, એ દેશી ગોળની કોઈ પણ બનાવેલી વસ્તુઓ લેશે ને એને ડાયાબિટીસમાં કોઈ તકલીફ નહીં થાય, ગળ્યું ખાવું હોય એને. અને પાછો ગોળ છે ને શક્તિવર્ધક છે. જ્યાં ખાંડ બને છે સુગર, એમાં તો 23 પ્રકારના કેમિકલ નાખવામાં આવે છે ત્યારે એ બધી તૈયાર થાય છે, વ્હાઈટ થાય છે. અને ગોળ તો ડાયરેક્ટ જ ઉકાળીને તૈયાર કરવામાં આવે. અને ગોળ કરતા પણ ઉત્તમમાં ઉત્તમ કાકવી, જેને કાકવી કહે, એ કેવી રીતે કે જ્યારે ગોળ એ શેરડીનો રસ ઉકાળે ને ત્યારે એમાં પરપોટા થતા હોય ને એ થાય ને, તે વખતે થોડો કાઢી લે ને અને પછી રાખી મૂકે, એને કાકવી કે. એ કાકવી ગોળ કરતા પણ વધારે ફાયદાકારક છે. એટલે હંમેશા ગોળનું સેવન કરવું એ સારું છે. અને આ મરી તો લગભગ દરરોજ કે રોજ જે પોતાની સાથે જ રાખો, મારી પાસે પણ અહીંયા પડ્યા છે બાજુમાં મરી, આટલું ખાસ તો ખાસ ધ્યાન રાખવું. હવે બીજું કે સવારમાં જયારે આપણે ઉઠીએ ને, પથારીમાં બેઠા થઈએ ને, ત્યારે જોવું કે આપણે શ્વાસ કઈ બાજુનો ચાલે છે એ જોવું. શ્વાસ આપણો કઈ બાજુનો ચાલે છે, જમણી બાજુનો ચાલે છે કે ડાબી બાજુનો ચાલે છે જોવું. હવે જમણી બાજુનો જે શ્વાસ છે ને એને સૂર્ય નાડી કહે છે, અને ડાબી બાજુના જે નસકોરાનો શ્વાસ છે ને એને ચંદ્ર નાડી કહેવામાં આવે છે. હવે જયારે ઠંડકનો ટાઈમ હોય ને, ઠંડી ઋતુ હોય, ઠંડી પડતી હોય, એ વખતે જો સૂર્ય નાડી આપણી ચાલતી હોય ને તો આપણને ઠંડીની અસર ઓછી થશે, અને ચંદ્ર નાડી ચાલતી હશે તો ઠંડીની અસર આપણને લાગશે. હવે કદાચ ભૂલી જવાય કે સૂર્ય નાડી કહી ને ચંદ્ર નાડી કહી, તો જસુ શબ્દ યાદ રાખો, જસુ 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 શબ્દ નામ. હવે એ જસુ એટલે જ એટલે જમણી બાજુ, અને સુ એટલે સૂર્ય, સૂર્ય નાડી જમણી બાજુની, બાકીની ડાબી બાજુની ચંદ્ર નાડી. હવે જયારે ઉઠીએ ને ત્યારે આપણે એક કામ કરવું કે જે દિશામાં સૂર્ય ઉગતો હોય ને એ દિશા તરફ મુખ રાખી પથારીમાં, અને ધીરે ધીરે ઊંડા શ્વાસ લેવા, ધીરે ધીરે આમ સ્લોલી એકદમ ધીરે ધીરે ઊંડા શ્વાસ લઈ અને છોડવા, ધીરે ધીરે ઊંડા લઈ અને છોડવા, એવું 5-1 મિનિટ સુધી કરવું, વધારે કરવાની જરૂર નથી. તો શું થશે કે શરીરમાં એના લીધે પણ ઘણા નાના મોટા રોગો થશે નહીં. એનાથી નાના મોટા રોગો કોઈ પણ પ્રકારના હશે ને એ બધા સાફ થઈ આવશે જ નહીં લગભગ.
એટલે એક તો એ ટેવ પાડવાની જરૂર છે. બીજું આપણે ઊંઘમાં પ્રશ્ન મોટો મોટો થતો હોય, ઘણા કે મને ઊંઘનું આમ છે ને તેમ છે ને, ડોક્ટર એમ કે 8 કલાક સુવું ને 9 કલાક સુવું, એ બધું કઈ કરવાની જરૂર નથી. મધરાત આયુર્વેદ એમ કે છે કે મધરાત્રિ પહેલાની 1 કલાકની ઊંઘ, મધરાત્રિ એટલે રાત્રે 12 વાગ્યા, રાત્રે 12 વાગ્યા પહેલાની 1 કલાકની ઊંઘ મધરાત પછીની 3 કલાકની ઊંઘ બરાબર છે. રાત્રે 12 વાગ્યા પહેલા 9 વાગે કોઈ સુઈ જાય તો 9 થી 10, 11 ને 12, ધારો કે 9 વાગે સુએ તો તરત ઊંઘ નહીં આવે, કલાક પછી આવી એમ માનું તો 2 કલાક તો મળે ને આપણને, તો 2 કલાક એ છે તો 12 વાગ્યા પછીની 6 કલાકની ઊંઘ બરાબર છે. એટલે આ ખાસ ખ્યાલ રાખો. ઘણા શું કરે છોકરાઓ, રાત્રે 2-2 વાગ્યા સુધી વાંચે, 3-3 વાગ્યા સુધી વાંચે, આખી રાતના ઉજાગરા કરે, દિવસે સુતા હોય ના સુતા, તો થાય શું કે જયારે વાંચન કરે ને ત્યારે આંખ રિસીવ કરે છે, આંખ વાંચે છે, મગજ રિસીવ નથી કરતું. તો એ લોકોએ શું કરવું જોઈએ, ઊંઘની એક સાયકલ છે. ધારો કે કોઈ વ્યક્તિ 9 વાગે સુઈ ગઈ, તરત ને તરત ઊંઘ નહીં આવે, 1/2 કલાક એની અંદર ઉમેરી દો, 1/2 કલાક ઉમેરો એટલે 9:30 થયા. હવે 9:30 થી 1.5 કલાકની સાયકલ ગણવાની, 9:30 ની અંદર 1.5 ઉમેરે તો કેટલા થયા, 11, 11 માં 1.5 ઉમેરે તો 12:30, 12:30 માં 1.5 ઉમેરે તો 12:30 માં 1.5 ઉમેરીએ તો 2 વાગે, બરાબર. તો 2 વાગે ધારો કે કોઈ ઉઠી જાય ને તો ઉજાગરો નહીં નડે, 12:30 ઉઠે તો ઉજાગરો નહીં નડે, પણ 2 માં 1.5 ઉમેરે તો 3:30, 3:30 માં 1.5 ઉમેરો તો 5, 3:30 અને 5 ની વચ્ચે જો કોઈ ઉઠી જાય ને તો એને ઉજાગરો નડશે. એનું કારણ કે સાયકલ બ્રેક થઈ, સાયકલ બ્રેક થઈ એટલે ઉજાગરો નડશે. આપણે ઘણા બધાને અનુભવ હશે કે ધારો કે પ્લેન પકડવાનું હોય અને વહેલી સવારે નીકળવાનું હોય અને ભલે 11 વાગે સુતા હોય આપણે અને પછી એકદમ સુઈએ વિચારોમાં તો એકદમ ઊંઘ ક્યારે આવી જાય ખબર નથી પડતી, પણ આપણે અચાનક જ ઉઠી જઈએ છીએ. અચાનક જયારે ઉઠી જઈએ છીએ ને ત્યારે કોઈને ઉઠાડ્યા વગર, તો તે વખતે સાયકલ પૂરી થઈ ગયેલી હોય છે, આપણને ખ્યાલ નથી હોતો. તો એ દિવસે ભલે તમે 11 વાગે સુતા હોય કે 12 વાગે સુતા હોય અને 2-2.5 વાગે તમે ઉઠી ગયા ધારો કે અચાનક જ એકદમ, અને તમારે પ્લેન પકડવાની લાઈ હોય, તો એ વખતે તમને આખો દિવસ દરમિયાન કોઈ પાસે જોકાઈ નહીં આવે ને કોઈ ઊંઘ આવતું હોય કે જોકા આવતા હોય એવું થશે જ નહીં. એનું કારણ કે સાયકલ બ્રેક થઈને તમે ઉઠ્યા, પણ જો કોઈ તમને ઉઠાડ્યા હોય તમને તો તમને ઉજાગરો નડશે એ વખતે. એટલે આ એક ખાસ ધ્યાન રાખવું. બીજું કે આપણને પાઇલ્સ થાય છે, તો પાઇલ્સ ની તો આથી વિગત આપી દીધી છે. અજમો મેથી ને કાળીજીરીના જે પ્રયોગો છે એમાં પણ કેવી રીતે લેવું, કેવી રીતે બનાવવું, એ પણ આખી વિગત આપી છે, એટલે એના વિશે આપણે બહુ ડિટેલમાં જતા નથી. હવે ઢીચણ, આ ઢીચણના જે પ્રોબ્લેમ બધાને થાય છે મોટે ભાગે, તો એ પ્રશ્ન છે શું, ત્યાં આગળ યુરિક એસિડ જમા થતો હોય છે. એ યુરિક એસિડ જમા થાય છે એટલે ઢીચણનો ભાગ ને બધો જામ થઈ જાય છે. ઘસારો પણ હોય અમુક ટાઈમે, એવું આપણે ના નથી કહેતા. હવે તમે ડોક્ટર પાસે જાઓ ને તો એ મોટે ભાગે બધા ડોક્ટરો ઓર્થોપેડિક એમ જ કહેશે કે તમારે ઢાંકણી બદલવાની છે. એ ઢાંકણી બદલવાની છે એ કહે તો કોઈ જરૂરી નથી, અને મહેરબાની કરીને કોઈને આવો પ્રશ્ન હોય તો ઓપરેશન કરાવતા પણ નહીં, ઓપરેશન કરાવવાની પણ જરૂર નથી. એ યુરિક એસિડ જે જમા થાય છે ને એને માટે લેવાનું રસાયણ ચૂર્ણ, રસાયણ ચૂર્ણ ગળો ગોખરું ને આમળા આવે એની અંદર, અને ગઢડાની અંદર અમદાવાદની અંદર એક વૈદ છે, એ વૈદ બનાવે છે, એનું ઉત્તમમાં ઉત્તમ આ હોય છે રસાયણ ચૂર્ણ. એનું કારણ કે એમાં દાળુ હળદર નાખે છે અને બીજી વસ્તુ નાખે છે એટલે એની એનો પાવર ને બધું વધી જાય છે, અને ઘણું જ સારું એનું રસાયણ ચૂર્ણ ઘણું જ સારું સારું આવે છે. તો એ રસાયણ ચૂર્ણ જમ્યા પછી એક એક ચમચી બપોરે જમો કે રાત્રે જમો, તો એક એક ચમચી જો લેવામાં આવે ને રસાયણ ચૂર્ણ, તો આ કોઈ પણ પ્રકારનો આ જે યુરિક એસિડ હશે ને એ નીકળી જશે. અને એ સિવાય પણ એ જો એમ લાગે કે થોડા દિવસ રસાયણ ચૂર્ણ લીધો ને ફેર નથી પડતો એનાથી, તો બીજો ઉપાય એક મોટામાં મોટો એ છે
ત્યાં ઢાંકણી બદલવાની જે ડોક્ટરો વાત કરે છે ને, કદાચ ઘસારો લાગ્યો હોય કે ગમે તે હોય તોય, તો બાવળના બી નો પાવડર, બાવળિયા જે આવે ને એના બી હોય એ બી નો પાવડર એ જમ્યા પછી પાણી સાથે એક ચમચી, ધારો કે આપણે પાણી સાથે લેવાની વાત કરી, જમ્યા પછી બે કલાક સુધી પાણી ન પીવું તો છાશ જોડે લઈ લેવું, છાસ એક મોટો ગ્લાસ હોય છાસ જોડે લઈ લેવું, અને રાત્રે પણ છાસ જોડે લઈ લેવું, અને ત્યાર પછી પાણી પીવું હોય તો પેલો બે કલાકનો આપણે ટાઈમ આપ્યો છે પેમ્પલેટમાં, પણ આ છાસ લીધી હોય ત્યાર પછી જો કદાચ લેવું હોય તો અડધા કલાક પછી લઈ લો થોડું આ લીધું હોય ત્યારે, તો શું કરશો કે તમારે જે ડોક્ટર ઓપરેશન કરવાનું કહે છે ને એ ઓપરેશન કરાવવાની કોઈ પણ પ્રકારની જરૂર જ નહીં પડે, ઓપરેશન કરાવવાનો અર્થ જ નથી અને જરૂરય નહીં પડે ઓપરેશનની, અને સારું થઈ જશે. એટલે એ ઢાંકણી બદલવાની વાત કરે છે ને, એટલે એ કોઈ દિવસ આપણે એમાં જવું નહીં, ડોક્ટર કહેતો આપણે ઓપરેશન કરાવવું નહીં. આ મજૂર ઇન્ડિયાની અંદર હોય છે, લારી ખેંચે છે સવારથી સાંજ સુધી લારી ખેંચે છે. હવે એ સવારથી સાંજ સુધી જેટલું ચાલે છે ને એટલું કદાચ આપણે 15 દિવસમાં કે મહિનામાં નહીં ચાલતા હોઈએ, તો આપણને ક્યાંથી ઘસારો લાગે ને ઘસાઈ ગયું એ? અરે ઘસાય તો પેલા મજૂરને ઘસાવવું જોઈએ, રાત દિવસ ખેંચે છે, એક દિવસ નહીં 365 દિવસ વર્ષના, તો એને નથી ઘસાતી ઢાંકણી, એને કઈ પ્રશ્ન નથી થતો, આપણને થઈ ગયું બેઠાડું, આપણે બેઠા બેઠા છે ને આપણને આ બદલાવાનું થઈ ગયું. એટલે આ તો એક જાતની લૂંટ જ છે આ. એનું કારણ કે તમે કોઈ પણ ડોક્ટરને ટ્રાય કરજો કે ઓર્થોપેડિક પાસે કે મને અહીંયા આગળ આ તકલીફ છે, તો તમારે ઢાંકણી બદલવાની છે પેલી વાત જ આ. એનું કારણ કે તો રાહત જોતા હોય કે કોઈ હાથમાં આવે આવો માણસ. એટલે મહેરબાની કરીને એવું કઈ પ્રશ્ન હોય ને તો એ કઈ ઢાંકણી બદલવાની વાત કરે ને તો એ માનતા નહીં, અને કરતા પણ બાવળના બીનો પાવડર લેજો. હવે જે મેં આ કહ્યું રસાયણ ચૂર્ણ જે છે ને, સારામાં સારું જોઈતું હોય ને આપણું આવતું હશે, આવે છે લગભગ, પણ ગઢડા વાળા વૈદ્ય અમદાવાદની અંદર છે, એ ચેતનભાઈ વૈદ્ય એનું નામ, ચેતનભાઈ વૈદ્ય, એના ફાધર વિષ્ણુભાઈ વૈદ હતા, એ ગામમાં ગયા, એ મારા ખાસ હેતવાળા હતા, અને એના દાદા ચંદ્રશંકર, વિષ્ણુભાઈ ના ફાધર ચંદ્રશંકર હતા, એ પણ મારા બહુ સ્નેહી હતા. એ હવે એ લોકો છે ને દર્શન ચિકિત્સક છે. તમે કોઈ પણ બીજા વૈદો પાસે જાઓ ને, બે પ્રકારના વૈદ હોય, નાડી વૈદ અને દર્શન ચિકિત્સક વૈદ. નાડી જોઈને પેલા નિદાન કરે, અને દર્શન ચિકિત્સક તમે જઈને સામે બેસો ને તો તમે કઈ બી પૂછો નહીં ને, તો તમને આમ જોઈને જ નિદાન કરે, અને એ નિદાન 100 એ 100% સાચું હોય, અને એક્સરેમાં પણ ન વસ્તુ આવે ને એ એના નિદાનમાં આવી જાય, એ દર્શન ચિકિત્સક કહેવાય. તો એ ચંદ્રશંકર વૈદ દર્શન ચિકિત્સક હતા, એના દીકરા વિષ્ણુભાઈ દર્શન ચિકિત્સક હતા, અને એના દીકરા અત્યારે ચેતનભાઈ વૈદ છે, એ પણ દર્શન ચિકિત્સક છે. એટલે એમને ત્યાંથી તમે આ રસાયણ ચૂર્ણ લઈ આવો તો એ રસાયણ ચૂર્ણ સારામાં સારી ક્વોલિટીનું ત્યાં આગળ મળશે. એનો ફોન નંબર છે 94-270-50-472, 94-270-50-472 એનો ફોન નંબર છે. પાલડીની અંદર છે, અર્ધવર્યુ સ્કૂલની સામે, પણ એડ્રેસ કદાચ યાદ ના રહે તો વાંધો નથી, આ ફોન નંબર હોય તો એને ફોન કરી અને એડ્રેસ લઈ લો, એટલે ત્યાં આગળ મળી, અને સૂંઠ પણ એને ત્યાં સારામાં સારી મળશે, સૂંઠ પણ સારામાં સારી એને ત્યાં મળશે. અને બીજું કે સારામાં સારી હરડે આપણી આવે છે, પણ સારામાં સારી હરડે પણ એની પાસેથી જ મળશે, હરડે એટલે હરડે પાવડર, સારામાં સારી ક્વોલિટીનો એનો પાવડર આવે છે, હું પણ વાપરું છું એનો, અને ઘણા બધાને સૂચના આપી છે, ઘણા બધા વાપરે. હવે હરડે જે વાત મેં કરી, હરડે શું વસ્તુ છે? હરડે રસાયણ છે, હરડે લેવાથી રેચ લાગે છે, પણ રેચ લાવવાની દવા નથી એ, હરડે રેચ લાવવાની દવા નથી, રેચ તો લાવે છે તો એનું સાઈડનું કામકાજ છે, પણ હરડે જીવન બક્ષનારી વસ્તુ છે. હરડે જે રોજ લેતા હોય ને તો એને 100 દિવસ સુધી કોન્સ્ટન્ટ હરડે લેવામાં આવે, નરણા કોઠે સવારે, વહેલી સવારે લીધી હોય, અને ત્યાર પછીથી કઈ નાસ્તો પાણી કરવું હોય તો 2-2.5 કલાક પછી, 2 કલાક પછી, તો એ સવારે નરણા કોઠે જે હરડે લીધી હોય ને, એવી તમે 100 દિવસ સુધી કોન્સ્ટન્ટ લો તો તમારા આંતરડા છે ને કાચ જેવા ચોખ્ખા થઈ જાય, એની અંદર જે કઈ પ્રકારનો મળ હોય બધો જ સાફ થઈ જાય.
પણ એ સાફ કરી અને હરડેનું બીજું મોટો મોટો બીજો શું ફાયદો છે કે માથાથી અંગૂઠા સુધી આખું શરીર ઉટકીને સાફ કરે છે. તો અને બીજું એ એને મુખ્ય ફાયદા એના શું છે, રેજ તો લાવે છે, એટલે બધા મોટા ભાગે લોકોના શું માન્યતા છે કે હરડે એટલે રેજ લાવવાની દવા. રેજ લાવવાની દવા નથી, એનું મુખ્ય કામ આ 100 દિવસ બધું ચોખ્ખું આખું શરીર ઉટકીને સાફ કર્યા પછીથી મુખ્ય ફાયદા એના પછી ચાલુ થાય છે, હાડકાની શુદ્ધિ. હાડકાને લગતા તમામ પ્રકારના રોગ દૂર કરે, લોહીની શુદ્ધિ, લોહીની અશુદ્ધિ દૂર કરે, લોહી એકદમ ચોખ્ખું કરે, માંસની શુદ્ધિ, માંસને લગતા રોગો તમામ જે હોય એ દૂર કરે, અને નાડીઓની શુદ્ધિ, આ શરીરની અંદર જે નાડીઓ છે ને એની શુદ્ધિ. તો શું બાકી રહ્યું શરીરમાં? એટલે હરડે જેવી તો આ પૃથ્વી ઉપર બીજી કોઈ ચીજ જ નથી, મહાનમાં મહાન વસ્તુ છે. એના માટે એમ કે છે ઓકી દાંતણ જે કરે, ઓકી દાંતણ જે કરે, આપણે દાંતણ કરીએ ને ઉલ ઉતારીએ ને, એ ઓકી દાંતણ જે કરે નરણા હરડે ખાય, નરણા કોઠે દૂધે વાળું જે કરે એ ઘેર વૈદ ન જાય. નરણા કોઠે હરડે એટલે વહેલી સવારે. ઘણાને એમ થાય કે મારે 8 વાગે તો કામ ઉપર જવાનું હોય ને હારું સવારમાં 2-3 શરૂઆતમાં 2-3 રેચ લાગે, તો એ રેચ લાગે તો શું કરું, તો એક કામ બીજું કરવું, રાત્રે 2 વાગ્યાનું એલાર્મ મૂકી અને હરડેને બધું બાજુમાં રાખ્યું હોય તો 1 મોટી ચમચી ટેબલ સ્પૂન હરડે પાણી સાથે લઈ અને સૂઈ જવું. એટલે સવારમાં ઉઠો ને એટલે એવો જ પહેલો રેચ લાગે, બીજો લાગે, ત્રીજો લાગે, 3 રેચમાં સાફ થઈ જાય. અને શરૂઆતમાં પાણી વધારે ફેંકશે, હરડેમાં જેવા સંડાસ જવા બેસે એટલે પાણી ફેંકે, એ શરીરમાં ખોટું પાણી હોય એને જ બહાર કાઢે છે, એટલે એ ધ્યાન રાખવું ખાસ, ખોટું પાણી જ બહાર ફેંકે છે. અને હરડે શરીરમાંથી કોઈ પણ કાચી પાકી નહીં, પરિપકવ થઈને કચરો હોય એને જ સાફ કરે છે. જયારે યલોપેથી રેચ લઈએ ને તો કાચું પાકું બધું બહાર કાઢે ને શરીર લૂઝ થઈ જાય. અને હરડે લીધા પછીથી જેમ જેમ હરડે તમે લો ને એમ એમ સ્ફૂર્તિ આવતી જાય, જેમ જેમ સંડાસ જેમ એમ સ્ફૂર્તિ આવતી જાય, શરીર ઢીલું ના પડે. અને અમુક ટાઈમ સુધી લીધી હોય ને પછી આપણને અનુભવ થશે કે સવારમાં 4 વાગે ઉઠ્યા હોય ને જેવી સ્ફૂર્તિ હોય ને એવી સ્ફૂર્તિ રાત્રે 12 વાગે પણ એવી ને એવી સ્ફૂર્તિ રહે હરડે લેવા વાળાને. એટલે હરડે જીવન બક્ષનારી વસ્તુ છે, હરડે રસાયણ વસ્તુ છે. હવે નાના બાળકો જે હોય ને, તો નાના બાળકની માતા ધારો કે એક્સપાયર થઈ ગયા, હવે બાળકનું તો બીજાના આશ્રય જ પોષણ કરવાનું રહ્યું, તો આખી હરડે આવે ને ખારેક જેવી આવે છે, આખી હરડે ખારેક જેવી, પાવડર નહીં, તો એને ખલ આવે ને, આપણે આરસનો આવે કે પથ્થરનો ખલ કોઈ લીધો હોય તો એની અંદર 1 ટેબલ સ્પૂન પાણી નાખી અને હરડે એ ઘસવાની, આપણે ચંદનની ગોટી ઘસતા હોય ને એવી રીતે એ ખલમાં ઘસવાની, અને એ ઘસારો ચમચી બાળકને પીવડાવે સવારે, તો એ બાળકની માતા જીવતી હોય ને અને જેટલી દરકાર એની રાખે ને એના કરતા હરડે એની દરકાર વધારે રાખે, છોકરું માદું જ ના પડવા દે, હૃષ્ટપૃષ્ટ થાય. એટલે આયુર્વેદમાં એમ પણ કહે છે કે જે બાળકની માતા નથી એની માતા હરડે છે. હરડે માનું કામ કરે છે. એટલે મોટમ મોટી વસ્તુ જો આયુર્વેદની અંદર સારામાં સારી જડીબુટ્ટી જેને કહેવામાં આવે એ હરડે છે. એના તરફ લોકોના અણગમો હોય છે, રેચ આવે છે આમ છે, એટલે આપણે રેચ આવે છે તે તો કચરો શરીરની અંદર છે તો સાફ થાય છે, ના હોય તો શું થાય. જો સવારમાં ધ્યાન કોઈ દિવસ ના લીધી હોય એને ટ્રાય કરજો કે સવારમાં સંડાસ જઈ આવો અને ત્યાર પછીથી તમે હરડે લેજો જોઈ, હરડે લીધા પછી કેટલો રેચ આવે છે તો ક્યાંથી નીકળે છે, કચરો પડ્યો જ છે. દરેકના આંતરડાની અંદર 5-7 કિલો કચરો પડેલો હોય છે, હોય છે ને હોય છે, એમાં જો કોઈ મીનમેખ નથી, એટલે કોઈ માનતું હોય કે મારા શરીરની અંદર અંદર કચરો નથી એ વાત તદ્દન ખોટી છે, કચરો તો હોય છે જ. એટલે હરડે લેવાની ટેવ પાડવી, અને હરડે પણ એ ગઢડા વાળા વૈદ કહેવામાં આવે છે, અમદાવાદની અંદર પાલડીમાં અર્ધવર્યુ સ્કૂલની સામે છે, ચેતનભાઈ વૈદ, ફોન નંબર 94-270-9427-050-472. તમારે કોઈ પણ સામાન્ય તકલીફ હોય ને તો આયુર્વેદ ડોક્ટરને બતાવવું હોય તો આ ચેતનભાઈ પાસે જવું, એનું કારણ કે અત્યંત ધાર્મિક ને પ્રમાણિક માણસ,
તમને દવાની બહુ મોટી ચુંગાલ ઉપર ચડાવશે જ નહીં કોઈ દિવસ, અને તમને જે આપશે ને નિદાન કરીને આપશે ને એનાથી તમને તદ્દન સારું થઈ જશે, એટલે એ મારી ગેરંટી. એટલે આ નંબર આપ્યો એની મુલાકાત લેજો. જો ઇન્ડિયાની અંદર કોઈને તકલીફ હોય તો એની મુલાકાત લેજો, અહીં આગળ પણ કોઈને તકલીફ હોય ને ઇન્ડિયા જ્યારે જાઓ ત્યારે એની મુલાકાત લેજો, અને હરડે લેવાની થાય તો એની હરડે લેજો એની પાસેથી, અને એ લેવાની પડીકી પણ એક માપમાં આપશે. હવે અહીંયા ઘરના કોઈને લેવી હોય તો શું કરવું કે જ્યારે લાવે ને ત્યારે 100-100 ગ્રામના પડીકાની અંદર પેક કરાવી. 100-100 ગ્રામના પડીકા કેવું કે 100-100 ગ્રામના પડીકાની અંદર પેક કરી આપો, એટલે 1 કિલો થાય તો એનો 10 પેકેટનું પેકિંગ કરી આપશે. તો 5 કિલો હરડે લાવે ને તો લગભગ 1.5 વર્ષ જેવાની કે 1.5 વર્ષ સુધી ચાલે, નિરાશ થઈ જાય. ધારો કે 10 ગ્રામ હરડે રોજ લેતા હોય તો મહિનાની 300 ગ્રામ થઈ, તો 12 મહિનાની 12 તારીખ 36.6 એટલી થઈ, તો 5 કિલો લાયા હોય તો વર્ષ ઉપર નીકળી જાય. હવે હરડેની કિંમત કેટલી છે? લગભગ પહેલા ઓછી હતી, અત્યારે 275 કે 300ની હોય, તો 300ની હોય 300 રૂપિયા કિલો કદાચ હોય કે આજુબાજુ હોય તો 1500 કે 2000ની થઈ એમ માનો. પણ એ લેતા હોય તો બીજી કોઈ શારીરિક મેજર તકલીફ થવાની કોઈ શક્યતા જ નહીં રહે. હવે સુવામાં આપણે જે સુઈએ છીએ ને એમાં પણ અમુક અમુક જે રોગ થયા હોય ને એ દિશા ઉપર, દિશા માટે હંમેશા એક જ સિદ્ધાંત રાખવો કે પૂર્વ દિશા અથવા તો દક્ષિણ દિશામાં માથું રાખીને જ. ડોક્ટર સ્વામીજન પૂર્વ દિશામાં જ માથું હોય કાયમ, ગમે ત્યાં ગયા હોય ત્યારે. ત્યાં આમ લંડન આવ્યા ત્યારે આસ્ટન ની અંદર પલંગ ચેન્જ કરાવતા હતા, તો હું પહોંચ્યો ત્યાં આગળ. મેં કહું કેમ? તો કે દક્ષિણ દિશામાં પૂર્વ. મેં કહું સ્વામી બે દિશા માન્ય છે, પૂર્વ અને દક્ષિણ. તે વખતે એમણે કહ્યું કે આ જિંદગીમાં પહેલી વખત હું આ દક્ષિણ દિશા એ સૂતો, તમે કહ્યું એટલે. મેં કહું પૂર્વ અને દક્ષિણ બે દિશા સુવા માટે માન્ય છે અને શરીરના સ્વાસ્થ્ય માટે પણ સારામાં સારી બે દિશા છે. પૂર્વ દિશા તરફ માથું હોવું જોઈએ, પશ્ચિમમાં પગ હોય, દક્ષિણ દિશામાં માથું હોવું જોઈએ, આટલો આ ખ્યાલ રાખવો. અને જ્યારે ઉઠો ને ત્યારે પૂર્વ દિશા તરફ રાખી અને ધીરે ધીરે બહુ જ ઊંડા શ્વાસ લેવાને છોડવા, બહુ જ ઊંડા, ધીરે ધીરે ઊંડા શ્વાસ લઈને છોડવા 5 મિનિટ કરો, તો એનાથી પણ ઘણા નાના મોટા રોગો થતા બંધ થઈ જશે. હવે ઘણી વાર કોઈને ફ્રોઝન શોલ્ડર હોય કે મને અહીંયા આગળ દુખે જા પકડાયું છે, એ કોઈ ઓર્થોપેડિક કોઈ ફિઝિયોથેરાપિસ્ટને બતાવવાની જરૂર નથી. ત્યાં આગળ એટલા ભાગમાં વિક્સ લગાવી દો, વિક્સ લગાવી હળવે હાથે બધું, અને ત્યાર પછીથી ઠંડો શેક કરો, ઠંડો ને થોડો ગરમ, એટલે આપણે ફ્રીજની અંદર રાખીએ છીએ ને કોથળી ઠંડી, એનો શેક કરો થોડો, અને થોડો કઈક થોડો ગરમ શેક કરો, એ ફ્રોઝન શોલ્ડર જે હશે ને એ તરત જ સારું થઈ જશે. હવે ઘણા નાના બાળકોને કાકડા થતા હોય છે, તો કાકડામાં શું કરવું કે પાણીની અંદર આંગળી બોરવી, આંગળી પાણીમાં બોર્યા પછીથી હળદરની અંદર આંગળી બોરવી, એટલે હળદર આંગળીએ ચોટે, એટલે બાળકનું મોઢું ખોલાવી અને છેક અંદર સુધી લઈ જાય અને ત્યાં આગળ આંગળી ફેરવી દેવી. એક આ કરવું, દિવસમાં 2 વખત કરો સવાર સાંજ. અને રાત્રે જયારે સૂવે ને કોઈ પણ બાળક, તે મોટો હોય કે ગમે, તો કેળું હોય ને કેળું, એ કેળાને ફોલી નાખવું, અને એ છોડું હોય ને એનું છોડું, એ ગર્ભવાળો ભાગ હોય ને એ ગર્ભવાળો ભાગ ગળાએ બાંધી દેવો, તો એનાથી કાકડા બિલકુલ સારા થઈ જશે, ઓપરેશન કરાવવાની એ જરૂર નહીં પડે. અને આ હળદર મેં કહ્યું, આ 2 કામ આની અંદર કરવા. બીજું કે ઘણા માણસો શું છે ને પલાળેલી બદામ લેતા હોય છે સવારે. હવે એ બદામ તો લેવી એ સારી જ છે, પણ બધાને પોસાય કે કેમ એ બી પ્રશ્ન છે પાછો. તો આપણે મગફળી આવે ને મગફળી, એના જે દાણા આવે ને સિંગ દાણા, એ રાત્રે પાણીની અંદર તમે પલાળો અને સવારે તમે એને લો ને ચાવી 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 ચાવી, તો જેટલો બદામમાં ફાયદો છે ને એટલો જ ફાયદો આની અંદર છે. સસ્તામાં સસ્તી દવા, પણ આ કોઈને ખબર જ નથી જેટલા ગુણધર્મો પેલામાં છે એના ફાયદા છે, એટલા જ ફાયદા આની અંદર છે. એટલે એ લેવાથી, બદામ લેવાથી જેટલો ફાયદો થશે એટલો જ ફાયદો આનાથી થશે. એટલે બદામ લેવાની હોય જેને પરિસ્થિતિ સારી હોય લે, બરાબર છે, પણ જેને લેવાની જ ઈચ્છા હોય અને પરિસ્થિતિ ના બરાબર હોય, રોજ પોસાય એવી ના હોય, તો આ રીતે લે ને તો એને એટલો જ ફાયદો થશે. બીજું આ કબજિયાત જે છે ને, કબજિયાતમાં અંજીર પણ સારામાં સારો ભાગ ભજવે છે.
બે ત્રણ અંજીર રાત્રે પાણીમાં પલાળી રાખો અને સવારે ચાવી ચાવીને ખાઓ, અને સવારે પલાળી રાખો એ સાંજે ચાવી ચાવીને ખાઓ, તો એ પણ કબજિયાત થવા નથી દેતું. કબજિયાત ઓછી કરે, કાઢી નાખે છે લગભગ, પણ બહુ લાંબો ટાઈમ લેવો પડે. કાળી દ્રાક્ષ છે, એ કાળી દ્રાક્ષ પેલી સૂકી આવે ને સૂકી, એ 30 દાણા સવારે પલાળી રાખો ધોઈને, અને સવારે ચાવી ચાવીને ખાઓ, અને સવારે પલાળો એ સાંજે ચાવી ચાવીને ખાઓ, તો એ લોહી શુદ્ધિ કરે છે. લોહી શુદ્ધિ કરે છે, ઉપરાંત એ પ્રેશરની અંદર પણ ફાયદો કરે છે, એટલે એ પણ અનુકૂળતા હોય એને લેવી. બીજો એક મોટામાં મોટો આપણા ખાવા પીવામાં ક્રેઝ છે ફ્રૂટ સલાડ, એ તો પોઈઝન જ છે. પોઈઝન એટલે સ્લો પોઈઝન જેવું છે, એટલે એને એનું કારણ કે ફ્રૂટ દૂધની અંદર કોઈ પણ પ્રકારનું ફ્રૂટ નખાય જ નહીં, અને એ આપણે ક્રેઝ છે, એટલે એ ખાધા પછી તરત આપણને અસર નહીં થાય. આપણે ઝાડ કઈ છોડવા આવ્યો હોય, આજે આજે ના ઉગે, ધીરે 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 મોટો થાય, તો એ જે ફ્રૂટ સલાડ ખાધું હોય ને એની ખરાબમાં ખરાબ અસર શરીરમાં ચાલુ તો થઈ જાય છે, આપણને ખબર પડતી નથી, પણ પછી અમુક ટાઈમ પછીથી એ રોગ તરીકે બહાર આવે છે. એટલે એ ખાવાનું, હવે ઘણાને શું થાય કે ખાતો નથી, ખાવા નથી દેતો. એવું થાય, મારે એક પ્રસંગ બનેલો, મેં અહીંના અમેરિકાના મંદિરોની અંદર જ જનરલ જ એક વાત કરેલી કે મેં કોઈ ફ્રૂટ સલાડ ન ખાવું, તો એક વખતે ફ્રૂટ સલાડ જ બન્યું ને, રસોઈ પીરસવા આવ્યો તો મને કે ફ્રૂટ સલાડ દો, મેં કહું મારે નથી ખાવું. તો મને બહુ આગ્રહ કર્યો, તો મેં કહું ભાઈ મારે, હું ખાતો જ નથી. તો એક સંત બોલ્યા, તમે ભલા માણસ રહેવા દો ને, એ નથી ખાતા, ખોટો આગ્રહ કરો છો તમને, એ ના પાડે કે હું નથી ખાતો, લાવ મારા નાખો. કે હવે આ જાણે છે છતાં પણ લે, એટલે વસ્તુ કહેવાનો મતલબ શું કે જે પેલું ચરક ઋષિએ કહ્યું ને કે અમુક વસ્તુ જાણ્યા છતાં પણ નહીં પાડે, એ આ પ્રશ્ન, આ જાણ્યા છતાં પણ નહીં પાડે આનો આ દાખલો. ઘણાને દમ થતો હોય છે, દમ તો દમ થતો હોય, એને શું કરવું કે એના માટે ઉત્તમમાં ઉત્તમ જો કોઈ ઈલાજ હોય ને તો કેરેટનો જ્યુસ, મહાનમાં મહાન દવા છે આ કેરેટનો જ્યુસ. એટલે દમ વાળાએ મોટે ભાગે એ લેવાનું રાખવું, અનુકૂળતા પ્રમાણે ગોઠવી દેવું કે ક્યારે ક્યારે લેવું, સવારમાં લેવું આ છે તે છે. અને બીજું કે રાત્રે સૂતી વખતે કેળું હોય ને, આખું કેળું છાલ સાથે, એને કોલસા ઉપર અથવા તો ગેસ ઉપર આમ શેકી નાખવું, એને કેળું આખું શેકી નાખવું. શેક્યા પછી એ કેળું ફોલી અને એની ઉપર મરીનો પાવડર ભભરાવવો, અને એ ભભરાવીને પછી રાત્રે એ લેવાનું રાખે ને, તો એને દમનો એટેક રાત્રે નહીં આવે. રાત્રે ઘણાને દમ ઉપડે છે, એ નહીં આવે, અને દિવસ દરમિયાન આ કેરેટનો જ્યુસ પીવે, એટલે એનાથી પણ એને ઘણું સારું રહેશે, કોઈ પ્રશ્ન લગભગ નહીં થાય. બીજું ચૂનો, ચૂનો જે છે ને એ 100% કેલ્શિયમ છે. પાનમાં ખાવાનો જે ચૂનો આવે ને, પાનમાં ખાવાનો ચૂનો, એના 70 ફાયદા છે આયુર્વેદમાં. પાનમાં ખાવાના ચૂનાના 70 ફાયદા છે. એ પાનમાં ખાવાનો ચૂનો એક ગ્લાસ પાણીની અંદર ઘઉંના દાણા જેટલો જ નાખીએ અને ઓગાળીને એ પાણી પીવાનું, તો 70 ફાયદા એના છે. જેની યાદ શક્તિ ઓછી હોય ને એ પણ વધે, પછી જે છોકરાની મંદ બુદ્ધિ વાળો છોકરો હોય ને એના માટે પણ ઉત્તમમાં ઉત્તમ છે, અને બીજા ઘણા બધા રોગોમાં કામ આવે છે. ધારો કે કોઈ દહીં જોડે લેતા હોય તો થોડું દહીં લીધું હોય ને એની અંદર એ નાખી દો થોડું અને ઓગાળીને લો, તો બી એ ફાયદો છે. ધારો કે શેરડીનો રસ લેતા હોય એની અંદર નાખી દો થોડો, તો એ પણ ફાયદો છે આ રીતે ચૂનો. એટલે ચૂનાના 70 ફાયદા છે, પણ એ પાનમાં ખાવાનો ચૂનો લેવાનો, બીજો કોઈ ચૂનો નહીં લેવાનો. ચૂનો ખાવા વાળાના ટીચરના લગભગ પ્રશ્નો થતાય નથી પાછા. જો મુસલમાનો છે એ પાન ખાય છે મોટા ભાગના, કાથો નુકસાન કરે, પણ શું છે કે કાથાની ઉપર પાછો પેલો ચૂનો થોડો વધારે લગાડેલો હોય છે ને, એ ચૂનાના પ્રતાપે તમે જુઓ કે મુસલમાન લગભગ ઢીંચણના પ્રોબ્લેમ વાળો તમને નહીં જોવા મળે. કોક જ એવો હશે જબ્બલ લે મળે કદાચ, પણ લગભગ નહીં મળે. એટલે ચૂનો ખાવા, પાનમાં ખાવાનો ચૂનો મહા ઉત્તમમાં ઉત્તમ વસ્તુ છે. એટલે એના 70 ફાયદા છે, એટલે ફાયદા તો બધા એટલા બધા છે કે કોઈ કેમ ના ગણાવવા, એનું કારણ કે એમ જ ટાઈમ લે. એના કરતા મૂઢપણે
કે બસ આ આમ જ છે. આપણને ઝેર હોય કોઈ કે ઝેર લો તો ઝેરના ગેરફાયદા આપણને ખબર છે, મોત આવે એમાં આપણે કોઈ પૂછતા નથી કે આમાં શું શું છે ને કેમ છે ને કેમનું છે કેવી રીતે થશે ને કઈ નઈ. ચૂનો તમે લઈ જ લો એટલે બીજા જે ફાયદા 70 છે ને બધા ફાયદા એની અંદર તમને થશે. હવે બીજું આંખ, આંખ માટે આજે મેં કહ્યું ને ચેતનભાઈ વૈદ, ચેતનભાઈ વૈદ ને ત્યાં એક સોગટી મળે છે, સોગટી જેને કે આટલી નાની જ આવે છે આંગળીના પહેલા વેડા જેટલી સાંગળી, એ કદ 50-75 રૂપિયાની કદાચ આવતી હશે એક અત્યારે. તો એ છે ને તાંબાનું વાસણ હોય ને એની અંદર થોડી ઘસવાની અને એ આંખે લગાવે ને તો આંખના આયુર્વેદની અંદર 76 રોગ કહેવામાં આવ્યા છે નાના મોટા, કદાચ આંખના ડોક્ટરને ખબર નહીં હોય એ 76-76 રોગ મટાડે છે. સોગટી એમને ત્યાં જ મળે છે, બીજે મળતી નથી. એટલે એ સોગટી લેવાથી અને જે કોઈને જવું હોય ને ત્યારે મારું નામ દેખા ઋષિજીવન સ્વામીએ જ આ એડ્રેસ આપ્યું છે અને ફોન નંબર આપ્યો છે એટલે વ્યવસ્થિત રીતે ટ્રીટ કરશે દર્શન ચિકિત્સક. એટલે આંખમાં એ આંજી દે, બરસે બહુ સખત બરસે પણ એકાદ મિનિટ માટે, પછી એકદમ ઠંડક થઈ જશે. એટલે આંખની બધી ગરમી ખેંચી લેશે, 76 રોગ મટાડે છે આંખના. અને બીજું મફત દવા છે આંખની, મફત દવા. સવારમાં આપણે ઉઠીએ ને તો બિફોર બ્રશ વાસી થૂંક જે હોય ને એ આંગળી ઉપર લઈ અને 4-5 વાર ફૂલ ભરી દેવી અંદરના ભાગમાં, આ હાથે લઈને અંદરના ભાગમાં ફૂલ ભરી દેવી. ત્યાર પછીથી બ્રશ કરવું, ટોયલેટ જવું, નાહવું, નાતી વખત આંખો ધોવાની નહીં, એની જાતે જ બધું નીકળી જશે, ગરમી ખેંચી લેશે બધી. તો આનાથી બીજું શું થશે, મોતીઓ પણ નહીં આવે જિંદગીમાં, એને મોતીઓ નહીં આવે કોઈ દાડો. આ રોજ કરશે ને એને મૃત્યુ પણ નહીં આવે. અત્યારે અમુક ઉંમર થઈ ગઈ હોય મોટા એને વાત જુદી છે, પણ જેને કશું થયું જ નથી એને આ કરશે ને તો એને જીવનમાં મૃત્યુ જ નહીં આવે. આ મોટો ફાયદો છે. અને બીજું ઘણા શું કરે છે કે પેલું શીતોપલાદી પલારી રાખે છે, એનાથી પણ આંખ ધોવે છે, આ કરે છે તે કરે. શીતોપલાદી બીજું લે છે પણ આ કઈ આડાવરી બીજું લેવાઈ જાય તોય તકલીફ પડે, એના કરતા મફત જ દવા, બીજું કઈ કરવાની જરૂર નથી. એટલે એ કરવાથી પણ એક આંખો સારી રહેશે. અને કારણ કે આંખ ગઈ તો દુનિયા ગઈ, આંખ સારી રાખવી એ અગત્યની છે. એનું કારણ કે આંખ ગઈ તો દુનિયા ગઈ, કઈ જીવવાનો કોઈ અર્થ જ ના રહે. એટલે આંખનું તો આ રીતે જતન કરવું એક મફતિયા દવા. બીજું ઘણી વખતે ઘણા શું થાય કે તાવ એવો આવ્યો હોય છે ને ઉતરતો જ નથી હોતો, એટલો બધો તાવ હોય કે તાવ ઉતરે જ નહીં. તો એને શું કરવું કે એક જગ પાણી હોય, સ્ટીલનો જગ આપણો હોય ને, એ જગ ગરમ પાણી લેવું અને એની અંદર એક ચમચી સિંધવ મીઠું નાખી દેવું. એની અંદર સિંધવ મીઠું નાખી અને લાવીને રાખી દેવું અને થોડી થોડી વારે મિનિટે એક ઘૂંટડો પીતા જવું, ઘૂંટડો પીતા જવું. જગ પૂરું થશે, તાવ ઉતરી જશે. ગમે તેવો નહીં ઉતરતો હોય એ તાવ ઉતરી જશે. એટલે આ ખાસ કરવું. બીજું મેં જે મંડની વાત કરી ને, એવું એક ઝાવડું છે, ઝાવડું મગ ચોખા ને ઘઉં, મગ ચોખા ને ઘઉં સરખે ભાગે લેવાના. 2 કિલો મગ લીધા હોય, 2 કિલો ચોખા લીધા હોય, 2 કિલો ઘઉં લીધા હોય તો એને કાચા પાકા અરે એને ભરડી નાખવાના. એટલે પાવડર નહીં કરવાનો, ભાંગીને ભરડી નાખવાના. એ જાવડું સારા એવા પાણીની અંદર રાંધે, ખીચડી બનાવતા હોય રીતે એની અંદર સિંધવ મીઠું નાખે, મસાલો નાખે, જે કઈ નાખવું એનો વાંધો નહીં. એ મંડ પણ શરીર માટે ઉત્તમમાં ઉત્તમ વસ્તુ છે. મંડ જે મેં કહ્યું કે બેઠાડું જીવનવાળા માટે ફરક, એમાં આ મંડ ઉમેરી દેવું અને આ જાવડું ઉમેરી દેવું તો એ ઘણું શરીરને ફાયદાકારક થશે. અને બેઠાડું જીવનવાળા માટે ખાસ ધ્યાન રાખે, મહેરબાની કરીને હાથ જોડીને બને ત્યાં સુધી રોટલી ભાખરીને પૂરીને રોટલો ને ખાવાનું રાખતા જ નહીં, મહેરબાની કરી. એ બેઠાડું જીવનવાળા માટે ખોરાક જ, હું પોતે જ નથી લેતો, બેઠાડું જીવનવાળા માટે ખોરાક જ નથી એ, અને લઈએ છીએ એની જ આ તકલીફ છે આપણને બધી. એટલે મહેરબાની કરીને મારી ખાસ ઈચ્છા છે કે એ લેતા જ નહીં. બીજું મેદો છે ને, મેદો મહાભયંકર, પચતો જ નથી લગભગ, અને એ લેવાથી પણ મોટા ભાગના રોગો એ મેદામાંથી જ થતા હોય છે. આપણે જે છાશ પીએ છે ને, છાશ ને આયુર્વેદમાં અમૃત કહેવામાં આવ્યું છે. અમૃત એનું બીજું નામ તક્ર છે, તક્ર. એ છાશ આપણે મશીનથી વલોવીએ ને, બ્લાઇન્ડર મશીનથી,
अथवा तो पेलक मिक्सचर मशीन में नाखी तो ओछा मोछी 7-8 मिनिट सुधी वलोवेली छाश हो એની અંદર સિંધવ મીઠું નાખો. આપણું જે મીઠું છે તો કોઈ દિવસ વાપરતા જ નહીં. એ મીઠું જ નકામું છે, એ મીઠું ઝેર છે. જેને વાપરવું હોય ઘરની અંદર તો બધામાં સિંધવ, સિંધા લુણ જેને કહે છે, સિંધવ મીઠું. બીજું એનું ઇંગ્લિશમાં રોક સોલ્ટ કહે છે, એ સિંધવ મીઠું જ વાપરજો. આ મીઠું વાપરતા જ નહીં, અને કોઈ તો કોગડા કરવામાં ને આ એમાં વાપરી નાખજો, બાકી વાપરતા જ નહીં એ મીઠું. એ મીઠું જ ઝેર છે. એટલે સિંધવ મીઠું એની અંદર નખાય, વાટેલું જીરું નખાઈ દે, નખાય એટલે એ છાશ એટલી સરસ થશે કે તમને પીવાનું મન થાય. બીજું કે ફુદીનો જે આવે ને, ફુદીનો સારો એવો લઈને ધોઈ અને એને સૂકવી નાખવાનો, અને ફુદીનાનો પાવડર બનાવી નાખીને પછી એ પણ એક મોટો ગ્લાસ હોય ને એની અંદર એક ચમચી એ પાવડર નાખીને લઈને તો એ છાશ પણ એટલી ટેસ્ટી લાગશે, સારામાં સારી ટેસ્ટ. અને ફુદીનો ક્ષારીય છે, એ શરીરમાં પણ બહુ ફાયદો કરશે, આલ્કલાઈન જેવું કામ કરશે. એટલે એ એક ખાસ ધ્યાન રાખવું. અને છાશ જે ઘણા શું પાણી નાખીને બે લહેરકા મારી નાખી દે એ તો વંતા સુધી લેવી જ નહીં, એ નુકસાન કરે છે. દહીં જેને વાડકા ભરી ભરીને ખાવાની દહીં હોય ને તેઓ, એ દહીં મહાભયંકર છે, નુકસાન કરે. દહીં 2-3 ચમચી દહીં લેવાય બહુ લેવું હોય તો. હવે જેને વાડકો ભરીને લેવાની ટેવ હોય ને તો વાંધો નથી, તો એક કામ કરે, એ દહીંને ઓછામાં ઓછું 10 મિનિટ સુધી વલોવી નાખે. ભલે તપેલી ભરીને ખાવું હોય તો વલોવી નાખે એને 10 મિનિટ સુધી. એને ગોળવું કહેવાય, એના ગુણધર્મ બદલાઈ જાય. વસ્તુ એની છે ના, ગુણધર્મ બદલાઈ ગયા તો એ બળવર્ધક છે, શરીરમાં બળ વધારશે. ગોળવું એની અંદર પછી તમારે સિંધવ મીઠું નાખવું હોય તો નાખો, એમ એમ લેશો તો પણ ફાયદો છે, પણ એકલું દહીં વધારે ખાવું નહીં. હવે ઘણા બીજા રોગ વિરુદ્ધ આહારને લીધે થતા. મગ ખાતા હોય એની જોડે કોઈ દાડો જિંદગીમાં દૂધ ન લેવાય. મગ જોડે દૂધ લેવાય જ નહીં, એટલે એ વિરુદ્ધ આહાર છે. પછી મીઠું ખાતા હોય, મીઠું સોલ્ટ એની જોડે દૂધ ના લેવાય. આપણે ઇન્ડિયાની અંદર ખેડૂતો છે ને, ગામડામાં ખેતરમાં મજૂરી કરતા હોય ને, રોટલો ખાતા હોય, રોટલો ને દૂધ. અહીં આગળ આપણે રોટલો ને દૂધ ન લેવાય એનું એક કારણ બતાવું. એ જે રોટલો ને દૂધ લે છે ને, એ ઇન્ડિયાની અંદર જે રોટલા બને છે ને, કે જે રાજસ્થાની રસોયાના રવાડે ન ચડ્યા હોય, એ તો રોટલા ને ચરોતરમાં છે, પછી આ વડોદરાથી ઉપરના ભાગમાં કાનમમાં ને બધે ને કટિયામાં, એને મોરિયા કહેવામાં આવે છે. મોરિયા બનાવજો એમ કે, એટલે રોટલા. તો એની અંદર મીઠું નાખતા નથી હોતા, એટલે રોટલો ને દૂધ ખવાય. અહીં આગળ તો રસોયા બધા એવા હોય છે, આ રાજસ્થાની ના ને તેને, એનું શીખીને બધામાં મીઠું નાખતા થઈ ગયા. એટલે મીઠું દૂધ લેવું હોય તો પછી રાત્રે સૂતી વખત એકલું જુદું લેવાય, પણ આની જોડે નહીં. મીઠું નાખેલી કોઈ પણ વસ્તુ હોય, શાક હોય એમાં મીઠું હોય, બીજું હોય એમાં મીઠું હોય, એની જોડે દૂધ લઈએ આપણે તો આપણે માનીએ કે દૂધ સારું છે, એ તો ખોટી વસ્તુ નથી. દૂધ સારું છે, પણ એ દૂધ નુકસાન કરે. એનું કારણ કે મીઠું આવ્યું, મીઠા સાથે દૂધ લેવાય જ નહીં. એટલે એ એક ખાસ ધ્યાન રાખવું. બીજું જે મકાઈ આવે છે ને, મકાઈ, મકાઈના રોટલા કદાચ ખાઓ કે જવના તો સારા છે. પાછા જવનો રોટલો તમે ખાઓ તો વાંધો નથી, ભલે પેલું પેલા લોટ ના પડે, પણ જવ માટે ફાયદો છે, પાછું કિડની માટે પણ ફાયદો કરશે. એટલે જવના રોટલા ખાવાથી કોઈ પણ પ્રકારની તકલીફ નથી. એટલે આ દૂધ વિશે આટલો ખ્યાલ રાખવો, આના વિશે આટલો ખ્યાલ રાખવો કે જે કહ્યું વિરુદ્ધ આહારનું. હવે બીજો પ્રશ્ન છે, આપણી જે કિડની છે ને, કિડની, એ કિડનીમાં એને સાફ રાખવી હોય કે કિડનીની કોઈ તકલીફ થાય જ નહીં એવું કરવું હોય તો શું કરવું? કે આ ધાણા આવે છે ને, ધાણા, લીલા ધાણા, કોથમીર કે છે ઘણા, આપણે એને લીલા ધાણા કહી, એ લીલા ધાણાની ઝૂડી લેવી, એ ઝૂડીને વ્યવસ્થિત સાફ કરીને ઝીણા સમારી નાખવા, અને એ ધાણા મિક્સર મશીનમાં નાખી અને 1 ગ્લાસ પાણી રેડવું અને એને ક્રશ કરી નાખવા એકદમ ઝીણા. ક્રશ થઈ ગયા પછી થી એને 2 રીતે લેવાય, ગાળીને પણ લેવાય અને ગાળ્યા વગર પણ લેવાય. ગાળ્યા વગર લો તો ફાયદો બીજો શું છે, કે ફાઈબર વળે. હવે એ રોજ લેવાનું નથી, અઠવાડિયામાં એક વખત આ દાણા લેવાનું રાખે જ્યુસ, આ તો એને
કિડની ની અંદર જે કોઈ ક્ષાર હશે આ છે તે છે બધું સાફ કરી નાખશે, કિડની એકદમ ચોખ્ખી રહેશે. એટલે એને કિડની ને લગતા કોઈ પણ પ્રશ્નો થશે નહીં, કિડની ની તમામ તકલીફો એને દૂર થઈ જશે, ડાયાલિસિસ કરવાનો વારો પણ જિંદગીમાં નહીં આવે. એટલે એક આ ખાસ ધ્યાન રાખવું. બીજું દૂધી, દૂધી છે ને, દૂધી આખી દૂધી હોય લઈ, અને કદાચ પેલી જાડી હોય બહુ નહીં પણ પાતળી દૂધી હોય તો લઈ અડધી દૂધી કાપી નાખવી, એને ઉપરની છાલ છોલી નાખવી, છાલ છોલીને નાના ટુકડા કરીને મિક્સર મશીન ની અંદર નાખી, અને સાત પત્તા તુલસીના અને સાત પત્તા ફુદીનાના એની અંદર નાખીને બરાબર ક્રશ કરી નાખો, અને ક્રશ કર્યા પછીથી એને નીચે ઉતારી અને ગારી લો. ગાર્યા પછીથી એની અંદર સંચર નખાય, સંચર અથવા તો સિંધવ મીઠું એ નખાય, એ નાખીને તમે લો ને. હવે કેટલું માપ લેવું કે 200-300 ગ્રામ લેવું લગભગ, એથી વધારે લેવાની જરૂર નથી, એ લો. તો એનાથી ફાયદો શું થશે? એક તો બ્લડ પ્રેશરમાં ફાયદો કરશે, ને બીજા નાના મોટા ઘણા ફાયદા છે, ગણાવવાની જરૂર નથી. પણ બીજો મોટામાં મોટો એનો ફાયદો છે કે પ્રોસ્ટેટ છે ને, પ્રોસ્ટેટ એ પ્રોસ્ટેટની તકલીફ પણ નહીં થાય. બીજા તો ફાયદા છે પણ પ્રોસ્ટેટની તકલીફ નહીં થાય, પ્રેશરમાં પણ મદદ કરશે, બીજા ઘણામાં મદદ કરશે આ દૂધીનો જ્યુસ. હવે બે રીતે છે. હવે જો તુલસીના પત્તા ન નાખે અને આ ફુદીનો ન નાખે અને એકલો જ્યુસ લે તો એના ફાયદા છે જ પાછા જુદા, પણ પ્રોસ્ટેટ માટે હોય તો પ્રોસ્ટેટ માટે આ રીતે કરે ને તો એને પ્રોસ્ટેટની તકલીફ દૂર થઈ જશે. અને બીજું બ્લોકેજ, જે બ્લોકેજ થાય છે ને એ બ્લોકેજને પણ ખોલી નાખશે આ. એટલે એ એક લેવાનો રાખો દૂધીનો જ્યુસ, એની અંદર સાત પત્તા ટુકડા કરીને મિક્સર મશીનમાં નાખી અને 7-10 પાના તુલસીના અને અને આપણે આ ફુદીનાના, ક્ષારીય છે ફુદીનો, એટલે એ નાખી અને બરાબર ક્રશ કરી અને લેવાનું. હવે ઓછામાં ઓછું 2-3 મહિના સુધી કરે, 21મા દિવસથી તો એની અસર જણાવવાની ચાલુ થઈ જશે, બ્લોકેજ ખુલશે, પ્રોસ્ટેટનો પ્રોબ્લેમ પણ દૂર થશે. હવે પ્રોસ્ટેટનું વજન કેટલું છે? 20 ગ્રામ જ છે ખાલી પ્રોસ્ટેટ, અને ખરાબ થાય ને તો બગડે ને તો 50-60 ગ્રામ સુધી જઈને 60 ગ્રામથી 100 ગ્રામ સુધીનું વજન વધી જાય છે પ્રોસ્ટેટનું, અને પછી કેન્સર ને એ તે થતું હોય છે એની અંદર. એટલે આ રાખશે પ્રોસ્ટેટની, જેને તકલીફ થવાની હોય શરૂઆત લાગતી હોય એને આ કરશે ને, એટલે એને કોઈ પણ જાતનો વાંધો આમાં નહીં આવે. બીજું ઘણા આપણે સત્સંગમાં જોઈએ છે, બારે જોઈએ છે, ઉપવાસ. ઉપવાસમાં મોટે ભાગે આપણે શું કરીએ છીએ કે ઉપવાસ કરીએ એટલે આપણે ફ્રૂટ લઈએ ને કંઈક બીજું ફરાળી બધી વસ્તુઓ લઈએ. એ ફરાળી વસ્તુઓ જે છે ને ગેસ બનાવવાની ફેક્ટરી છે, ગેસ જ થાય છે એનાથી. અને એ એ ખરેખર ઉપવાસનો ફાયદો જોઈતો હોય ને જેને, એને બને ત્યાં સુધી નિર્જળા કરવા, નિર્જળા ન થાય તો સાદું પાણી પીને કરવું, એ પણ ન થાય તો લીંબુનું પાણી કે જ્યુસ પીને કરવું, અને એ પણ ન થાય તો ના છૂટકે ફ્રૂટ લેવું અથવા તો બીજું ફરક. પણ એ દિવસે બને ત્યાં સુધી નિર્જળા થાય તો ઉત્તમમાં ઉત્તમ. એનું કારણ કે જયારે નિર્જળા કરે ને ત્યારે માણસને માથું દુખતું હોય, શરીર ઢીલું થઈ જાય એવું થશે, એ થશે સારી નિશાની છે. એનું કારણ કે તે વખતે શરીરની અંદર સમારકામનું કામ થતું હોય છે, એનાથી ઉપવાસથી શરીરની અંદર નાના નાના બળી ગયેલા રોગો ફરી થતા નથી. એટલા માટે એનો મહિમા સમજીને ઉપવાસ કરવો. આપણે મશીનરી હોય છે તો એ અઠવાડિયામાં એક દિવસ કે થોડા દિવસ આપણે બંધ રાખીએ છીએ, ઓઇલિંગ ગ્રીસિંગ કરવા કે આ કરતે કરવા, તો આ તો આપણું મશીન ચાલુ જ હોય 365 એવો દિવસ. એટલે એ આપણે ઉપવાસ ન કર્યા બરાબર થાય છે ફરાળ કરીએ. એટલે ઉપવાસનો અર્થ શું કે કઈ લેવું તો, પણ એ તો નાખીએ છીએ આ ને બીજી રીતે. અને એ ગેસ થાય છે ને એવું થાય છે એનું પણ કારણ છે કે એ ખોરાકથી આપણે ટેવાયેલા નથી, એ જયારે ઉપવાસ કરીએ ત્યારે જ લેતા હોય છે. એટલે આપણું શરીર છે ને એનાથી ટેવાયેલું નથી હોતું, એટલે એ લેવાથી કઈ ફાયદો થતો નથી. એટલે બને ત્યાં સુધી નિર્જળા કરવા, ના થાય તો સાદું પાણી પીને કરવું, થોડું હુંફાળું પાણી પીને એ રીતે ઉપવાસ કરવા, તો એ ઉપવાસનો ફાયદો. બીજું આ બ્લોકેજની વાત કરી દે, આપણા દરેકના રસોડાની અંદર ધાણા હોય છે,
सूका धाणा पेला गोळ आवे ने दाणा ए सूका धाणा अने जीरू सूका धाणा धारो के 200 ग्राम लीधा होय तो 200 ग्राम जीरू एनो पाउडर बनाई नाखवानो ए पाउडर जम्या पछी बपोरे जमो रात्रे जमो जम्या पछी एक चमची लई लो पानी साथे ए पण ब्लॉकेज खोले छे हार्ट ब्लॉकेज खोली नाखे छे એટલે એ પણ બહુ સારામાં સારી વસ્તુ છે. બીજું મધ અને તજના પ્રયોગો યુનાની હકીમો છે ને કોલેસ્ટ્રોલ હોય ને એને મટાડવા માટે શું કરતા કે 16 અંશ પાણી લે 16 અંશ પાણી એટલે આ પાણીની બોટલ આવે છે ને 500 ml ની એ 16 અંશ હોય છે એટલે 16 અંશ પાણી લે એ પાણીની ચા બનાવી હોય તો કેટલી ભૂકી નાખવી કેટલી ચા નાખવી એ એની અંદર નાખી દે થોડી વધારે પડતો હોય પછી એને ઉકાળે ભરાવે એમ ઉકાળે બરાબર ઉકળ્યા પછી એને નીચે ઉતારીને ગાળી લે ગાળ્યા પછી એની અંદર બે ટેબલ સ્પૂન જેટલું મધ નાખે એની અંદર ગાળ્યા પછી 2 ટેબલ સ્પૂન જેટલું મધ નાખે અને 3 નાની ચમચી ટીસ્પૂન જેને કહેવામાં આવે 3 ચમચી તજનો પાવડર નાખે એની અંદર અને મિક્સ કરી અને હલાવીને ધીરે 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 પીવે તો 2 કલાકની અંદર તમારું કોલેસ્ટ્રોલ 10% ડાઉન થઈ જાય પહેલે ધડાકે 2 કલાકમાં 10% ડાઉન થઈ જાય ઓછું હોય ને જેને સામાન્ય બોર્ડર ઉપર અને 1 કલાકની અંદર થાય પણ વધારે તો 2 કલાકની અંદર 10% ઓછું થઈ જાય પછી એટલું ને એટલું રહે પછી એને થોડું ચાલુ પીવાનું રાખે ને તો હવે ચાલુ પીવાનું તો પહેલે એક બે દિવસ પીધું આખી બોટલનું પછી ચાલુ પીવો શું કરવું કે થર્મોસની અંદર એક વખતે બનાવીને ભરી લેવું એક બોટલનું અને દિવસમાં 3 વખત પીવું સવાર બપોર ને સાંજ ગમે ત્યારે કે બહાર ગયા હોય ત્યારે લઈ જવું સાથે એ થોડા લેવું તો હાઈ જે હશે ને એકદમ લો આવી જશે કંટ્રોલમાં આવી જશે એટલે એ એક મોટામાં મોટો ફાયદો છે બીજું જેને વજન વધારે હોય છે શરીર વધતું હોય છે તો એને શું કરવું કે એને ગરમ પાણી લેવું 1/2 શેર જેટલું એની અંદર તજનો પાવડર નાખી દેવો 1-2 ચમચી તજનો પાવડર નાખી અને એનો ઉકાળો બનાવવો ઉકાળી નાખવું એને એ પાણી પીવાનું રાખે રોજ તો શરીરની અંદર ગમે તેવા કફના છર જામેલા હશે ને એ બધા ઓગાળી નાખશે ધીરે 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 કરીને અને શરીર ગણપતિ જેવું હશે ને તો એ નોર્મલ થઈ જશે આ એક સેલમ છે બીજા ઘણા બધા ઈલાજો કરે છે જુદા જુદા પણ વજન વધી જાય છે પછી તો આ વસ્તુ કરવાથી શું છે કે સહેલું પડે સરળ લાગે આપણને અને કોઈ બીજી તકલીફ નથી એની અંદર અને એ તજ અને મધનો જે પ્રયોગ થયો ને એમાં બીજા પણ શારીરિક ઘણા ફાયદા થાય છે શરીરની અંદર મલ્ટીપલ ફાયદા થાય છે એ જુદા પાછા મધને ગરમ ન કરાય કોઈ દિવસ પણ ગરમ પાણીમાં નખાય ખરું પણ ગરમ પાણીમાં નાખી અરે ઠંડા પાણીમાં નાખીને એને ગરમ ન કરાય કોઈ દિવસ અને મધ લેવું એ ઠંડા પાણી સાથે ના લેવું તો પાછું એ કફ ને શરીર વધારે છે ડોક્ટરે કોઈ વખતે કે વૈદ્ય કોઈ કહ્યું હોય કે તમે મધને ઘી સાથે દવા લેજો કોઈ દવા એવી આપી હોય ને એમ કે મધને ઘી સાથે લેજો તો મધ ને ઘી ઇક્વલ ના લેવાય 10 ગ્રામ ઘી હોય તો 10 ગ્રામ મધ ન લેવાય ઇક્વલ ના લેવાય ઇક્વલ લે તો પોઈઝન થઈ જાય ફ્લો પોઈઝન બની જાય છે તો કા મધ વધારે ઘી ઓછું ઘી વધારે મધ ઓછું એ પ્રમાણે લે ને તો વાંધો નહીં અને આ ખાસ ધ્યાન રાખવું કે મધને ગરમ પાણીની અંદર નાખીને કોઈ દિવસ ઉકાળવું નહીં આ એક ખાસ ધ્યાન રાખવું કોલેસ્ટ્રોલ માટે બીજું કેલ્શિયમની પણ વાત આવી ગઈ હવે જે મકાઈ છે ને મકાઈના ઉપરના ભાગમાં જે પેલા રેસા આવે છે ને કોર્ન સિલ્ક જેને કહે એ જે રેસા આવે છે ને એ રેસા લગભગ આટલા લઈ અને એને ઉકાળીને જે પાણી નાખ્યું હોય એની અંદર તો પાણી ધારો કે થોડું બરી જાય એની અંદર 1/2 અડધ ત્યારે એને નીચે ઉતારી લઈ અને ગાળી લઈને એ પાણીને પીવે ને તો એનાથી કોઈ કલ્પના ન કરી હોય એટલા રોગો મટે છે
કેન્સર માં એનાથી ફાયદો થાય છે, પ્રોસ્ટેટ માં એનાથી ફાયદો થાય છે, સોરાયસિસ હોય તો સોરાયસિસ ચામડીના બધા રોગો લગભગ મટાડે છે. એટલે મલ્ટીપલ ઘણા બધા ફાયદા છે. એ લીધાથી જ ખ્યાલ આવશે. એ લેશે ને તો બધા જે હઠીલા રોગો કઈ જતા નથી આવા, સોરાયસિસ જેવા, એ પણ ધીરે ધીરે કરીને ઓછા થઈ જશે. એટલે કોણ, એ બહુ જ અગત્યની વસ્તુ છે. એટલે એ એક લેવાનું હંમેશા ધ્યાન રાખવું. ઘણી વખતે સવારમાં ઉઠીએ તમ થાક જેવું લાગતું હોય, માથું ભારે થઈ ગયું હોય લાગતું હોય, તો શું કરવું કે જમણું નસકોરું ખરું ને, જમણું નસકોરું, અરે ડાબું નસકોરું દબાવીને જમણા નસકોરે શ્વાસ લેવો ઊંડા, અને છોડો થોડી વાર તો 5-1 મિનિટ ની અંદર માથું ઉતરી જશે. અશક્તિ જેવું ઘણી વખત થાકી ગયા હોય એવું લાગે તો પછી જમણું નસકોરું જમણું દબાવીને ડાબાથી શ્વાસ લેવો ને છોડવો, તો એનાથી પણ આ ઘણી તકલીફ ઓછી થઈ જશે. અને તરત જ આમ તમને આમ ફ્રેશ થઈ જશો થોડા ટાઈમની અંદર જ, એમ લાગશે કે ના હવે બરાબર છે. એટલે આટલા બધા ફાયદા આની અંદર છે, આ જુદા જુદા આ નાની મોટી વસ્તુઓના. તો તેમ છતાં પણ હવે જો ધ્યાન આપણે નથી રાખતા તો જ આ બધી આ તકલીફો આપણને થતી હોય છે. નાળિયેરનું તેલ, ઘણા કે મને ઊંઘ નથી આવતી કે બીજા ત્રીજા નાના મોટા પ્રશ્નો હોય છે, તો નાળિયેરનું તેલ આવે, આ કોપરેલ આવે ને જામેલું, એ સિવાય પણ નાળિયેરનું તેલ આવે છે. એ તેલ પગના તળિયાની અંદર, બંને તળિયાની અંદર માલિશ કરી વ્યવસ્થિત રીતે અને સુઈ જાય તો એને એક તો ઊંઘ, સારામાં સારી ઊંઘ આવશે. પછી પીઠનો જે દુખાવો થતો હશે ને એનો પાછળનો, પીઠના દુખાવામાં પણ ફાયદો થશે, પગને ઘૂંટણના તકલીફ થતી હશે એમાં પણ ફાયદો કરશે, હેમરોઇડ એટલે અપાઇલ્સ એની અંદર પણ ફાયદો કરશે, સોજા આવતા હશે સોજા પણ ઉતારવામાં ફાયદો કરશે, પેટનો દુખાવો થતો હશે તો પેટનો દુખાવો પણ એનાથી મટશે, આંખોનું તેજ વધશે, એનાથી આંખોનું તેજ પણ વધશે. એટલે આટલા બધા ફાયદા છે નાળિયેર તેલના. નાળિયેરનું તેલ છે ને પગે લગાવવું એટલે એનાથી આટલા ફાયદા થાય છે. તેલ જ લેવું, લિક્વિડ જ આવે એ તેલ જ લેવું, એટલે એને ઘણા બધા ફાયદા છે એના. એટલે હવે જુઓ કે આ ફાયદા છે એનું કારણ બીજું પણ છે. આપણે જોઈએ કે ઉત્તમમાં ઉત્તમ ને સાત્વિકમાં સાત્વિક ખોરાક કયો, ઉત્તમમાં ઉત્તમ ખોરાક કયો, ઉત્તમમાં ઉત્તમ ખોરાક મગ અને ચોખા. એનું કારણ એક છે કે ધર્મ કાર્યની અંદર પણ એ જ વપરાય છે, મગ વપરાય છે અને ચોખા વપરાય છે, શ્રીફળ વપરાય છે, નાળિયેર વપરાય છે શ્રીફળ ધર્મ કાર્યની અંદર. તો એ એના ફાયદા એટલા બધા, ઘણા બધા ફાયદા છે. હવે એ નાળિયેરને આપણે ફોડીએ ને પછી લીલું જે કોપરું નીકળે એના ટુકડા કરી અને પાણીની અંદર નાખી અને થોડું ઉકાળો તો એ પાણી આલ્કલાઈન થઈ જાય છે, પાણી શરીરમાં ઉત્તમ ફાયદો કરે છે. એટલે નાળિયેર એ પણ ઘણા બધા એના ફાયદા છે. એનું કારણ કે એ ધર્મ કાર્યની અંદર વપરાય છે. પંચામૃત જેને કહેવામાં આવે છે, પંચામૃતના પણ ફાયદા છે, સાથે કે ધર્મ કાર્યની અંદર જે વસ્તુ વપરાતી હોય ને એના બધા ફાયદા. હવે ઘણી વાર કોઈને બ્લડ પ્રેશર બહુ હાઈ થઈ ગયું હોય અને સાલું દવાથી ઉતરતું ના હોય તો શું કરવું કે સુઈ જાય ને ત્યારે આ ડૂંટી ખરીને ડૂંટી ઉપર બરફનો ટુકડો મૂકી દેવો, એટલે આમ થોડી વાર સુઈ રહેશે ધીરે 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 કરી અને પ્રેશર ડાઉન થતું જશે. પણ લો પ્રેશર વાળા આ પ્રયોગ ન કરે, બરફ ના હોય કદાચ ટુકડો તો ઠંડુ પાણી હોય ને એ સુઈ જાય તો થોડું ઠંડુ પાણી રેડવું એની ઉપર, ઠંડુ પાણી રેડવાથી પણ એ થશે. અને એ કદાચ ના કરવું હોય તો પછી પાણી ભરેલો લોટો મૂકી દેવો એની ઉપર, એક ગ્લાસ મૂકી દેવો. તો એના કરતા તે વખતે જે હાઈ બ્લડ પ્રેશર થયું હશે ને એ એકદમ ઓછું થઈ જશે. એટલે એ ખ્યાલ રાખવો. બીજું કોલાઇટિસ ઘણા બધાને થતું હોય છે અને એ મટતું જ નથી જલ્દી, તો એને તો શું કરવું કે મગ આ રાંધેલું જ ખાવું, તીખું તરેલું બધું બંધ કરી દેવું બિલકુલ, અને જે પીળી હળદર આવે છે ને પીળી હળદર અને બીજી સફેદ હળદર આંબા હળદર કહે છે, આંબા હળદર વ્હાઈટ આવે
અને પેલી બીજી પીડી હરદર આવે તો એ બે ને ભેગી કરી એનો જ્યુસ કાઢી નાખે અને બે અંશ જેટલો લગભગ એને જ્યુસ લે ને નરણા કોઠે અને ત્યાર પછી બીજું કઈ લેવું હોય તો કલાક દોઢ કલાક જવા દે એને. અને એક તો મગનો મારો, મગના પાણીનો મારો રાખે, મગ ચોખાની ખીચડીનો મારો રાખે તો એને કોલાઇટિસ જાય. બીજા પછી એને ચટાકા લેવાના બંધ કરી દેવા પડે તો કોલાઇટિસ જાય, નહીં તો કોલાઇટિસ કોઈ સંજોગોમાં જાય નહીં. એટલે આ એક ખાસ ધ્યાન રાખવાનું. બીજું, આપણે જે મગની ખીચડી બનાવીએ છીએ ને, ચરોતરમાં બને છે કે બીજે બનતી હોય, તો એમાં શું થાય કે ચોખા વધારે ને મગ ઓછા નાખીએ છીએ આપણે. પણ કચ્છી લોકો શું કરે, મગ વધારે અને ચોખા ઓછા. તો એ શું કરે કે ફોતરાવાળી મગની દાળ હોય ને, ફોતરાવાળી મગની દાળ, તો 3 કિલો મગની દાળ ફોતરાવાળી હોય મગની, તો 1 કિલો ચોખા, 3 ભાગ મગ 1 ભાગ ચોખા, એની ઢીલી ખીચડી બનાવે, ઢીલી, અને એની અંદર પછી ઘી નાખી અને છાશ સાથે લે. હવે આ તેલ જે છે ને, તેલ આપણે ખાઈએ છીએ આર્ટિફિશિયલ તેલ છે, એ તેલ જ નથી, એ નુકસાન કરે છે તેલ. એના કરતા ઘીનો વપરાશ કરવો, ડોક્ટરો ઘીની ના પાડે છે છતાં પણ ઘીનો વપરાશ કરવો, આયુર્વેદ ઘીનું પ્રતિપાદન કરે છે, ડોક્ટરોને આમાં કઈ ખ્યાલ આવતો નથી. એટલે ઘી લેવામાં કોઈ પણ પ્રકારનો વાંધો નથી, ઘી લેવું. આ બ્લડ પ્રેશર વાળા માટે, મારા માટે લોકો, આ લોકોએ શું કર્યું છે, ઘણાને બ્લડ પ્રેશર હોતું જ નથી, પણ આ લોકોએ એવી સિન્ડિકેટ કરેલી છે કે ફાર્માસ્યુટિકલ કંપની વાળાએ અને આ ડોક્ટરોએ, કે પહેલા એનું પ્રમાણ 160 હતું, ત્યાં સુધી નોર્મલ ગણાય, પછી થાય તો વધારે. તો ધીરે 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 કરીને આ લોકો 120-80 ઉપર લાવ્યા. એટલે ના હોય એને બ્લડ પ્રેશર બતાવે એવી પરિસ્થિતિ થઈ ગઈ છે અત્યારે. એટલે લગભગ બધા જોજો તો શું થાય, પ્રેશર, બ્લડ પ્રેશર, એ શું થાય કે બ્લડ પ્રેશર, પછી શું છે, ડાયાબિટીસ. હવે ડાયાબિટીસ ના હોય તો ડાયાબિટીસ બતાવે, ઘણી વખત એવું થાય. એટલે આ ડાયાબિટીસ નો સહેલામાં સહેલો સાદો જે ઈલાજ બતાવ્યો એ જ ઈલાજ આપણે કરવો, બીજી ઝંઝટમાં પડવું નહીં, તો કોઈ પણ વાંધો આવશે નહીં. અને ઇન્ડિયાની અંદર જે કોઈ હોય એને નાની મોટી કોઈ તકલીફ હોય તો મેં વૈદ્યનું જે કહ્યું ને, ચેતનભાઈ વૈદ પાલડી ભઠ્ઠા, પાલડી ભઠ્ઠા અર્ધવરી સ્કૂલની સામે, અને તેમ છતાં યાદ ના રહે તો ફોન નંબર મેં કયો છે એ ફરી રિપીટ કરું છું, 94-270-50-472, ચેતનભાઈ વૈદ, એનો સંપર્ક કરો તો એ દર્શન ચિકિત્સક છે, એ જે નિદાન કરશે, પ્રમાણ કરશે, એ પ્રમાણભૂત જ હશે અને ખોટા ખર્ચા પણ નહીં થાય અને ખોટી દવા પણ નહીં આપે, એટલા પ્રમાણિક માણસો છે. એટલે એટલું ખાસ ધ્યાન રાખજો. હવે અત્યારે તો એટલો ટાઈમ થયો તો મને લાગે છે કે અત્યારે બંધ કરીએ, બરાબર. તો બધાને જય સ્વામિનારાયણ.